नमो भीतरागाय नमो भीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयधियाणं नमो आयधियाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सबसाहुणं नमो लोये सबसाहुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सव पापपणासनो सव मंगलानंच सव्वे सिं मंगलानंच सव्वे सिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमान महाविदेह क्षेत्र विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु तैतरीस कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु विराट शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु जगत भर ना संत पुरुषों नु योगबल जगत भर ना सत पुरुषों नु योगबल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगबल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગત ના સર્વ જીવો સુખ અને શાંતિ ને પામો જગત ના સર્વ જીવો સમાધાન ને પામો જગત ના સર્વ જીવો મોક્ષ ને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો નિજ સ્વભાવ સે સદગુરુ આ ગુરુ નગુ સર્વાગ્ન હૈ સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ સત્ય નિશ્ચય બંધ્ય સત્ય નિશ્ચય બંધ્ય
Petrisakoti Daivagam Petrisakoti Daivagam Viswahitarthe Swagatam Viswahitarthe Swagatam Jagakalyanaka Yagname Mangalamaya Dyo Asisam Mangalamaya Dyo Asisam Siddha Swarupi Murta Moksa Siddha Swarupi Galati Bhulko Maafijo Galati Bhulko Maafijo Vyavahare Sadabuddhi Ho Vyavahare Sadabuddhi Ho Nishchaya Me Abhivruti Do Nishchaya Me Abhivruti Do Nishchaya Me Abhivruti Do Nishchaya Me Abhivruti Do Chaya Satchidanam Chaya Satchidanam Jaya 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 Satchidanam Sumatma Suvatam Sivam Ma Navratra Chale He Mataji Ni Bhakti Jividi Gavani Mataji Ni Bhakti માતાજી ની ભક્તિ એટલે પ્રકૃતિ ની ભક્તિ શું કહેવાય બે પ્રકારની ભક્તિ આ જગતમાં છે એક પરમાત્માની ભક્તિ અને બીજી પ્રકૃતિની પરમાત્માની ભક્તિ મોક્ષ માટે છે અને પ્રકૃતિની ભક્તિ સંસાર માટે છે સ્વાસ્થ્ય સારું રહે સંપત્તિ સારી રહે પરિવાર સારો રહે નોકરી ધંધો બધું સારું રહે એ પ્રકૃતિની ભક્તિ કહેવાય શું કહેવાય એટલે કવિરાજે પદમાં લખ્યું છે પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ ખબર છે ને એટલે પ્રકૃતિની ભક્તિ કરવા માટે માતાજીની ભક્તિ છે આની હવે આ સાધન કહેવાય શરીરને શું કહેવાય આપણે બધા શું માનીએ છીએ અજ્ઞાનતાથી કે શરીર એ જ હું છું એવું માનીએ છીએ બોલતા નથી પણ છેલ્લે બાળી નાખીએ છીએ એને આપણે ભણતા જો આપણે ભણતા હોય તો પુનર્જન્મ હોય પણ ભ્રાંતિથી એવું લાગે છે શરીર એ જ હું છું શું લાગે છે શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે તું તો આત્મા છું શું છું એટલે એના આધારે રીબર્થ છે કર્મ છે કર્મ ફળ છે શરીરને આધારે નથી આત્મા સમજાય છે શરીરને આધારે કર્મ નથી શરીરને આધારે પુનર્જન્મ નથી આ શરીર તો આ અવતાર પૂરતું છે આપણે આ અવતાર પૂરતા છે તો આપણે કાયમ ના હોય તો પછી આ શરીર આપણે કેવી રીતે હોઈએ
આ શરીર કાયમ નું ને આપણે કાયમ ના, તો આ શરીર ને આપણે બંને એક હોય શકીએ? પણ કેવી ભ્રાંતિ વર્તે છે! આનું નામ કેવાય માયાની જાળ. શું કેવાય? હા, માયાની જાળ. એટલે કે શું? ભણેલા એ પસ્તાય ને અભણે પસ્તાય. બોલતા નથી. નોકરી કરતા હોય તે પસ્તાય, નોકરી ના હોય એ પસ્તાય. નોકરી કરતા હોય તો રોજ ગાળો ખાતો એટલે પસ્તાય, ના કરતો હોય તો કે મળી નથી એટલે પસ્તાય. સમજવાની જરૂર એ છે કે શરીર શું છે અને આત્મા શું છે. આ સમજવાની જરૂર છે. કુદરત આપણને શરીર આપે છે, શરીર આપણે નથી. જેવા કર્મ એવું શરીર. માનવીય કર્મો કર્યા હશે તો મનુષ્યનું શરીર મળશે, પાશવી કર્મ કર્યા હશે તો પશુનું શરીર મળશે, રાક્ષસી કર્મ કર્યા હશે તો નરગતિનું શરીર મળશે, અને દૈવી કર્મો કર્યા હશે તો દેવલોકનું શરીર મળશે. પણ શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, શરીર એ આપણું સ્વરૂપ ન. એટલે આ વસ્તુ પેલા પાકી કરવી પડે. શું કરવી પડે? એકડો જ ખોટો હોય તો પછી જવાબ કેવો આવે? બધાને એવું જ લાગે કે શરીર એ જ હું છું. શું લાગે છે? મોહને કારણે. શરીર કર્મ ભોગવવાનું સાધન છે. જેવા કર્મો પતી જાય, છેલ્લામાં છેલ્લું આયુષ્ય કર્મ પતી જાય, એટલે આ સાધન ને શું કરવાનું? બાળી નાખવાનું. આપણે બળી જઈએ, બળી જઈએ. આપણે જેને કહીએ છીએ કે અમારા ફાધર છે, અમારા મધર છે, અમારા હસબન્ડ છે, અમારી વાઈફ છે, એવું જે કહીએ છીએ, એ સંબંધ ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી કે આત્મા છે ત્યાં સુધી? વિચારીને બોલો કે આત્મા છે ત્યાં સુધી? શરીર હોય ત્યાં સુધી સંબંધ હોય? આત્મા પતી જાય પછી ફાધર કહેવાય? બોલતા નથી બધા. અને જો ફાધર ને આપણે બાળી શકાય, પણ એ નથી એટલે બાળીએ છીએ ને? બોલતા નથી બધા. ફાધર ને બળાય, મધર ને બળાય, પણ મધર હવે નથી, કારણ કે શું નીકળી ગયું? આત્મા નીકળ્યું ત્યાં સુધી સંબંધ હોય. મરજુ તમે 25 દિવસ રાખો. નામ જેમ એ શરીર નો સંબંધ ક્યાં સુધી? અંદર આત્મા છે ને આત્મા અંદર ક્યાં સુધી? કર્મો છે, કર્મ પતી જાય એટલે આત્મા નીકળી જાય. આ કુકું થઈ ગયું. શું થઈ ગયું? અને બાળી નાખવાનું. અને બાળી નાખો, અને બાળી નાખો તો કોઈ ગુનો લાગુ ના પડે. અહીંયા ના લાગુ પડે ને કુદરત નો ગુનો લાગુ ના પડે. અને જીવતા ને બાળો તો બોલતા ને, ભલે ગમે એટલા છેલ્લો શ્વાસ લેતા હોય પણ બાળી નાખો તો અહીંયા લાગુ પડે ને કુદરત નો. જો કેવો કુદરત નો કાનૂન છે. આ સમજવાનું છે. આ પાયાની વસ્તુ હું આજે ગમે એટલી ધર્મ ની વાતો કરી, પણ એકડો નહીં કહું ત્યાં સુધી કઈ ખબર નહીં પડે ધર્મ ની અંદર. અમે વિદેશોમાં આ જ વાત કરી છે બધે ઠેકાણે કે પાયો પેલા પાકો કરો. ગમે એટલી રામ કસમ આવી ની વાતો કહું, એ સ્ટોરી નો મતલબ શું? જ્યાં સુધી સાચું જ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી આ જગત નું રહસ્ય બધું ગુપ્ત રહેશે. કેવું રહેશે? પછી ગમે એટલી ધર્મ ક્રિયા કરો, તપ જપ ત્યાગ કરો, એને એને મુક્તિ ને લેવા દેવા. બધા બધા જવાબો જ ખોટા. શું કીધું? ગમે તે ધર્મ પાડીએ પણ જવાબ બધા ખોટા, જવાબ ખોટા, બધી રીત ખોટી. પછી આપણે અપેક્ષા રાખીએ રીઝલ્ટ સાચું આવે? આવે કોઈ દિવસ? ઘણા ને આપણે પૂછીએ કે ભાઈ, કેટલાક લોકો તો બુદ્ધિશાળી માણસ અમને પૂછે, ભણેલા ગણેલા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર,
એન્જિનિયર્સ, લોયર બધા પૂછે, સ્વામીજી આત્મા છે એની સાબિતી શું? પુનર્જન્મ છે એની સાબિતી શું? આવો પ્રશ્ન પૂછે. અમે કીધું સાબિતી આપીશું તને. શું કીધું? સાયન્સ છે તો સાબિતી છે, આ થિયરી અમારી પાસે એક કે વાત શ્રદ્ધાની ના હોય. શેની ના હોય? સિદ્ધાંત. અને સિદ્ધાંત કેવો? યુનિવર્સલ ટ્રુથ હોય, જેવી કોઈ પણ સાયન્ટિસ્ટ સ્વીકારે. કેવું? ધર્મગુરુ નહીં, સાયન્ટિસ્ટ સ્વીકારે. એટલે અમે ને કીધું કે ભાઈ તમે કોઝ એન્ડ ઇફેક્ટમાં માનો કે નહીં? કોઝ એન્ડ ઇફેક્ટ એ તો સાયન્સ થયું ને. કર્મ અને કર્મનું ફળ એ સાયન્સ, એક્ઝામનું રિઝલ્ટ એ સાયન્સ. તો આપણે જન્મીએ ત્યારે આપણને માતા પિતા મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, પડોશી મળે, એને રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? એને કર્મ કહેવાય કે કર્મ ફળ કહેવાય? તો કર્મ ફળ એને કહીએ તો કર્મ ક્યારે કર્યું? હવે આગલા અવતારમાં કર્મ કર્યું અને એનું ફળ ત્યારે મળે છે. આટલું જો તમે સ્વીકારો તો ત્રણ વસ્તુ સાબિત થઈ જાય. થિયરી ઓફ કર્મ, યસ કે નો? થિયરી ઓફ રિવર્સ સાબિત થયું, અને આત્મા છું એ સાબિત થયું. બંને અવતારમાં કોણ હોય? કોમન. અને શરીર જુદાય, પણ આત્મા? આ ત્રણ વસ્તુ સાબિત થઈ કે નહીં? ભૂલતા નથી બધા. એમાં આપણે ચોપડા ભણવા પડે, શાસ્ત્રો ભણવા પડે, પણ સાચું જ્ઞાન જ ના હોય તો ગમે એટલો ધર્મ કરો પરિણામ કેવી રીતે આવે? એટલે પહેલી વસ્તુ આ આત્મા છે, પુનર્જન્મ છે, અને કર્મ અને કર્મનું ફળ પણ. પછી આગળ વાત કરીએ, જન્મની વાત કરીએ, હવે જીવનની વાત કરીએ. કે જીવનમાં આપણે મન વચન કાયાથી કશું પણ સ્વતંત્ર રીતે કરી શકવાનું સામર્થ્ય ધરાવીએ છીએ? મન વચન મન વચન કાયાથી કઈ પણ વસ્તુ સ્વતંત્ર રીતે કરવાની સ્વતંત્રતા ધરાવો છો? જેમ કે મનમાં વિચારવાની સ્વતંત્રતા, વાણી દ્વારા બોલવાની સ્વતંત્રતા, અને વર્તન દ્વારા ક્રિયા કરવાની સ્વતંત્રતા ધરાવો છો? આપણે મનથી વિચારવાની, વાણીથી બોલવાની, અને શરીરથી ક્રિયા કરવાની સ્વતંત્રતા જન્મથી મોત સુધી ધરાવી શકીએ છીએ કે નહીં? વિચારવાની, બોલવાની કે વર્તવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે કે નહીં? આપણે તો કહીએ છીએ હું આટલું કમાયો, મેં આમ કર્યું, મેં આમ કર્યું. મન વચન કાયાને ચલાવવાની સ્વતંત્રતા આપણી પાસે નથી. તેને વસ્તુ સંજોગાધીન છે. કેવી છે? સંજોગાધીન છે. આપણી સામે આપણી વાઈફ હોય તો વાણી વર્તન જુદા હોય, આપણી સામે આપણી દીકરી હોય તો વાણી વર્તન જુદા હોય, આપણી સામે મધર હોય તો વાણી વર્તન જુદા હોય, આપણી સામે બહેન હોય તો વાણી વર્તન જુદા હોય. તો આપણા વાણી ને વર્તન સંજોગાધીન છે કે સ્વતંત્ર છે? જે વસ્તુ સંજોગાધીન છે એમાં સ્વતંત્રતા હોય? રામને વનવાસ જવું પડ્યું, સંજોગાધીન ને? સીતાજી ઉપાડી ગયા, સંજોગાધીન ને? તો એમાં સ્વતંત્રતા ક્યાં આવી? આ જગતમાં કોઈ એવું જન્મ્યું નથી અને જન્મવાનું નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. શેની? પણ એવું સ્વીકાર થાય છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે?
એટલે સાહેબ શું કહે છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે, એટલે શક્તિ સ્વતંત્ર શક્તિ નથી એવું સ્વીકાર નથી. હા, અને રાતે કોણ લે છે ઊંઘ્યા પછી? બોલતા નથી હવે. આપણે લઈએ તો પછી ઊંઘ આવે? રાતે કોણ લે પછી? બેભાન માણસ શ્વાસ લે, બેભાન માણસ શ્વાસ લે કે ના લે? તો કોણ લે છે? એ તો બેભાન છે. અને શક્તિ મારી હોય તો બંધ થવા દઉં તો કોઈ મારે ખરું? બોલતા નથી બધા. હવે બાકું થઈ ગયું કે હજુ કન્ફ્યુઝન છે? હજુ કાચું હોય તો પાકું કરી આપું. મારું કામ તમારા પ્રશ્ન ને સમાધાન કરવાનું. શું છે? હું કહું એ સ્વીકારવાનું નહીં, તમને સમાધાન થવું જોઈએ. આ સાયન્સ છે, આ રિલિજિયન નથી. શું નથી? રિલિજિયન. જે વિતરાગોએ, જે રામ કૃષ્ણ મહાવીરે તીર્થંકરો જે વિજ્ઞાન ને અનુભવ્યું, એ વિજ્ઞાન ની હું વાત કરું છું. હું ચોપડી ની વાત કરતો નથી. એટલે આની અંદર કશું ગોળ ગોળ ના હોય. ટુ ધ પોઈન્ટ. એટલે આ આપણી સ્વતંત્ર શક્તિ, આપણી શક્તિ શું છે એ જ આપણને ખબર નથી. ને જે શક્તિ નથી એને શક્તિ માનીએ છીએ. આ આપણી શક્તિ નથી મન વચન કાયા ચલાવવાની, એ આપણી શક્તિ માનીએ છીએ. કોઈ વ્યક્તિ એવો જન્મ્યો નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસ થી આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય શકે? છતાં દરેક ને લાગે છે કે હું ચલાવું છું, મારી દુનિયા કોણ ચલાવે છે? હું ના આવું તો બીજાનું શું થાય? પોતાની કેટલી પેઢીઓ ઉપર પહોંચી ગઈ તો એમ દરેક ને અહંકાર થાય, હું ના આવું તો આ ઘરનું કેમ ચાલે? એટલે કેટલાય ઉપર પહોંચી ગયા તો અહંકાર હું કામ કરે છે? સમજાય છે ને? એ ખાલી અહંકાર છે. રામકૃષ્ણ મહાવીર ગયા દુનિયા ચાલે છે કે ચાલતી? આપણે ગયા હોત નહીં ચાલે, પણ અહંકાર. શું કીધું? હું છું તો આ ઘર ચાલે છે. દરેક વ્યક્તિ લેડીઝ લાગે કે મારા ઘર ચાલે છે, જેન્ટ્સ લાગે કે મારા ઘર ચાલે છે. સમજાય છે? આ લોકો નું જોઈ જોઈ ને લોકસંગ્ઞ પેલા આ કે મેં કર્યું તો આ કે મેં કર્યું આજે પણ અસર થાય એનો વાંધો નથી. પણ જ્ઞાન એનું નામ કહેવાય કે આપણે આ અજ્ઞાનની અસરોથી મુક્ત રહેવાનું છે. બધા મુક્ત પુરુષો આ દુનિયામાં જ હતા, પણ દુનિયાની સાથે રહેવા છતાં એની પાસે લોક સંજ્ઞાની અસરો નથી. તારે જ્ઞાની કહેવાય. હોય તો દુનિયામાં કે ઉપર થોડા રહે કે, પણ આ દુનિયામાં રહેવા છતાં એવું જ્ઞાન હોય કે આ દુનિયામાં રહેવા છતાં એને લોક સંજ્ઞાની અસર ના થાય. અને જે જ્ઞાન જેમ છે તેમ એમને અનુભવમાં આવે. એ ના સમજાય તો કશું કામ ના થાય. એટલે જન્મથી મોત સુધી આપણું જીવન કેવું છે? ફરજિયાત, ઓટો મોડ, કર્મના ફળ રૂપે. શેના રૂપે? આપણે જન્મ્યા એના પહેલા જીવનની ડિઝાઇન તૈયાર થઈ જાય. શું થઈ જાય? એ ડિઝાઇન પ્રમાણે આપણો જન્મ થાય અને જીવન ચાલે. ડિઝાઇન પ્રમાણે. શેના પ્રમાણે? એટલે ડિઝાઇન પ્રમાણે આપણું જે જીવન છે એમાં મન વચન કાયા ખાલી પ્લે થાય છે. શું થાય છે? એક્ટ કરે છે. અને એ એક્ટ કરવામાં કોઈની સ્વતંત્રતા નથી. રામ ગમે તું રાવણને સમજાવે પણ સમજે બોલતા નથી બધા. કૃષ્ણ ગમે એટલા પાવરફુલ હોય તો પણ દુર્યોધન માને. મહાવીર ગમે એટલા પાવરફુલ હોય તો ગોસાલક માને. બોલો, ચાલે છે કોઈ નહીં એમ પૂછું તો.
ચાલે છે તો હસબન્ડ વાઇફ ઉપર ચલાવે છે અને વાઇફ હસબન્ડ ઉપર તું મારું કેમ નથી માનતી જોવા અજ્ઞાનતાને કારણે સંઘર્ષ કેવા થાય છે 50-60 વર્ષનું જીવન જીવવાનું અને અથડામણ કેટલી આ જગતની વાસ્તવિકતા સમજાતી નથી ને આપણને આત્માને આધારે શરીર છે શરીરને આધારે આત્મા નથી આત્માને આધારે શરીર છે શરીરને આધારે આત્મા નથી આ શરીર આત્મા નીકળી જાય પછી તો શરીર હોય એની કિંમત એ છે ત્યાં સુધી એની કિંમત છે સમજાય છે એ છે ત્યાં સુધી આ છે ત્યાં સુધી એની કિંમત છે આ છે ત્યાં સુધી શરીરની કિંમત છે આ છે ત્યાં સુધી સંબંધોની કિંમત છે આ છે ત્યાં સુધી સંપત્તિની કિંમત છે આ છે ત્યાં સુધી સાધનોની કિંમત છે અને આ નથી તો કશાની કિંમત અને આપણે આખા જીવનમાં આના સિવાય જ બધાની કિંમત કરીએ છીએ જેની કિંમત નથી ભૂલતા નથી બધા એટલે એકડા વગરના મીંડા ગમે એટલા વધારો પણ એકડો ના હોય તો એકડા પછી મીંડા હોય તો કિંમત આવે ને પણ ગમે એટલા મીંડા વધારો પણ એકડો ના હોય તો એટલે એકડો એ આત્મા છે શું છે એ ના હોય તો બીજા કોઈ મીડાની કિંમત એ છે તો શરીરની કિંમત છે એ છે તે સંબંધોની કિંમત છે આત્મા છે તો સંપત્તિની કિંમત છે આત્મા છે તો સાધનોની કિંમત છે બધાની કિંમત એ આત્મા છે તો છે અને આપણે આખી જિંદગી જીવીએ બધાની કિંમત કરીએ ખાલી એની જ ના કરીએ સમજાય છે હવે આવું આત્માને હોવા છતાંય ઓળખતા ના હોઈએ પછી ગમે એટલો ધર્મ ને તપ જપ કરો એનાથી દશા પ્રાપ્ત થાય કે દશા બે કેવી રીતે પ્રાપ્ત થાય સમજાય છે પોતે પોતાને જ ઓળખતું નથી આ કળિયુગ ની એ તો અજાયબી છે મેં ગઈકાલે વાત કરી હતી ખાણમાંથી માર્બલની ખાણમાંથી નીકળેલો પથ્થર એ પથ્થર તમે સોમપુરાને આપો કોને આપો અને સોમપુરા એ મૂર્તિ ઘડીને આપે એ મૂર્તિને આપણે ભગવાન તરીકે માનીએ પણ આ કુદરતે બનાવેલી મૂર્તિમાં ભગવાન ના દેખાય બોલતા નથી બધા છે ક્યાં ઘડી ભગવાન ક્યાં છે પથ્થરની મૂર્તિમાં કે જીવતી મૂર્તિમાં પણ ત્યાં ના દેખાય અને જ્યાં નથી ત્યાં બોલો હવે આમાં દાડા નીકળે કે વળે સમજાય છે વાસ્તવિકતા સમજતા નથી ગમે એટલું તપ જપ ત્યાગ કરો એ પાપ અને પુણ્યનો માર્ગ છે એ મુક્તિનો માર્ગ નથી ધર્મ ગમે તે હોય પોતે કોણ છે તે જાણવું પડશે અને આ જગત કેમ ચાલે છે એ જાણવું પડશે તે સિવાય નિવેડો નથી પોતે વિનાશી છે કે અવિનાશી એ જ ખબર નથી પોતે વિનાશી છે કે અવિનાશી અને શરીર તો પછી આપણે શરીર હોઈએ છતાં મોં કેટલું છે જેટલો સમય આને પંપાવીએ છે ને એનો 10% આના માટે આપીએ ને તો લેખે લાગે ઉઠ્યા ત્યારથી જ શરૂ થઈ જાય છે એટલે સમય આપવાનો મતલબ હું કોઈ સ્પેશિયલ ક્રિયાની વાત નથી કરતો હું અવેરનેસ ની વાત કરું છું શું કરું છું જાગૃતિ ગમે તે ક્રિયામાં વચન કાયા કરે હું કોણ છું તો ખ્યાલમાં હોઉં છું કે નહીં આજે હું કોઈ જગ્યાએ નોકરી કરતો બરાબર છે તો શેઠ માટે તો હું નોકર છું કે નહીં બોલતા નથી પણ શેઠ માટે નોકર હોઉં એટલે ભૂલી જાઉં છું કે હું કોઈનો હસબન્ડ છું બોલતા નથી બધા નોકરી કરતી વખતે ખ્યાલ તો છે ને કે હું હસબન્ડ છું
કોઈ નો બાપ છું એ ખબર છે ને, કોઈ નો છોકરો છું એ ખબર છે કે નહીં? એવી રીતે આ મન વચન કાયા જીવનમાં પોતાને ખબર હોવી જોઈએ ને કે ભાઈ હું તો આત્મા છું. સંસારીઓએ ગૂંટાયું અને ત્યાગીઓએ ગૂંટાયું કે તમે તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા પાઠ કરો, તમે જે કરશો એ તમે પામશો. એટલે તમને બાહુ કરાયું કે તમે આ જ છો અને તમારે કરવાનું છે બાહુ કરાયું. એ ના કીધું કે તમે શરીર નથી આત્મા છો, એવું કીધું જ નહીં. આત્મા છો એ શબ્દ બોલ્યા, પણ તમે શરીર નથી ને આત્મા છો એવું ક્યારે સમજાયું નહીં. એટલે બચારો કરે જ કરે, શું કરે? ક્રિયા મિકેનિકલ 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 કરે જ કરે. ક્યારે અંત આવે? પાછું આટલી બધી મહેનત કરી, માતા પિતા માટે કરી, ભાઈ બહેન માટે કરી, પતિ પત્ની માટે કરી, બાળકો માટે કરી, સગા વાળા માટે કરી, મિત્રો પડોશી અને સમાજ માટે કરી, મહેનત કરી, એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, સંપત્તિ મેળવી, પાછું બધું મૂકીને જવાનું. બોલતા નથી બધા. મહેનત બધી પાણીમાં. જો આ અવતાર ની મહેનત સાથે આવતી હોય ને તો એમ થાય કે એક અવતાર કરી નાખે, દસ અવતાર શાંતિ. જો કુદરત ની કરામત જુઓ, એટલે આ અજ્ઞાનતા ને કારણે જીવ ભટક્યા કરે છે, એને ખબર જ નથી કોને એક્ઝામ કહેવાય અને કોને રિઝલ્ટ કહેવાય, એ જ ખબર નથી. ગમે એટલા શાસ્ત્રો વાંચો, આની લાઇન ઓફ ડિમાર્કેશન કે ડેફિનેશન કોઈ જગ્યાએ ના હોય. આને કર્મ કહેવાય, આને કર્મ ફળ કહેવાય, એવી વ્યાખ્યા જ ના હોય શાસ્ત્રોમાં. હજારો શાસ્ત્રો વાંચો તો બધા પછી ગોળ ગોળ ફર્યા કરે. આપણે પ્રશ્ન પૂછીએ કે બાપજી કર્મ ફળ કોને કહેવાય, તો કે આ ભોગવું છે એ જ કર્મ ફળ. આપણે કહેવાય કર્મ કોને કહેવાય, તો કે સારું કામ કરે કર્મ. હવે આ લાઈન ઓફ ડિમાર્કેશન છે કે ગોળ ગોળ છે, સમજાય છે કે નહીં? તમે દાન આપો તો એ કર્મ કહેવાય. એટલે પણ દાન આપવું ક્યારે? પૈસા હોય તો આપવું ને. બોલતા નથી. મારી પાસે ના હોય ને આપવા હોય તો કઈ દપાય? એટલે કોઈએ કોઈએ આખા અધ્યાત્મ માર્ગ ની છેલ્લા ઘણા વર્ષોથી કોઈ સાયન્ટિફિક રજૂઆત જ ના કરી, બધા ગોળ ગોળ વાતોમાં ફસાયા કર્યા. ગોળ ગોળ વાતો કેવી, જેનો તાળો જ ના મળે. આપણે બાપજી ને કહી કે તમે શું કરો, અમે શું કરી શકીએ, શું ના કરી શકીએ, તો કે આ બધું આખું જીવન તમારું કર્મ ભોગવવા માટે છે. પછી આપણે કહીએ તો પછી કર્મ કોને કહેવાય, કર્મ બંધાય કઈ રીતે? તો કે આ તપ જપ કરો એનાથી કર્મ બંધાય. પછી આપણે કે પાપ ના બંધાય, તો કે ખરાબ કરાય એનાથી પાપ બંધાય. તો સારું ખરાબ એ કર્મ છે અને કર્મ ફળે છે, બે જ. બોલતા નથી બધા. કોઈ જગ્યાએ ડેફિનેશન જ નહીં ને. પોતે ગૂંચાયેલા અને બીજાને આ તો એક કલાક નું પ્રવચન કરવાનું હોય, એમાં પાછા કાગળ ઉપર 10 મુદ્દા લઈને આવ્યા હોય ને મુદ્દા તૈયાર કરીને આવે એ બોલવાનું હોય. હવે વચ્ચે પ્રશ્ન પૂછે જવાબ આપે, લિંક તૂટી જાય એમની. તૈયાર જ બોલવાનું પછી. હવે આમાં શું દાડા વરે કોઈ દિવસ? દાડા નીકળે ખરા પણ વળે? એટલે તો અમે કહીએ છીએ કે હજુ જ્યાં સુધી આ દોરા ધાગા વાળા લીંબુ વાળા છે ત્યાં સુધી સારું તમારા માટે. બધે લૂંટાઓ પછી આવજો અહીંયા આગળ, સમજાય ને? મધ્યથી માર ખાય ત્યારે માણસ ને એટલું ખ્યાલ નથી કે મારે લીંબુ જોઈએ ને લીંબુ,
તો જ્યાં લીંબુ નીચાતું હોય ત્યાં જવું પડે, લીંબુ વાળો ઘેર ના આવે. અને જ્ઞાન જોઈતું હોય તો મળશે ગમે ત્યારે, આપણે શું ઉતાવળ છે, બોલતા નથી. કારણ કે વેલ્યુ સમજાય લીંબુ ની સમજાય, જ્ઞાની ના સમજાય. જો એટલે આપણામાં કેટલી અજ્ઞાનતા ભરી છે એ આના ઉપરથી સાબિત થાય. આપણામાં કેટલી બધી અજ્ઞાનતા છે, આપણને આ જગતની વાસ્તવિકતા અને શું શેની વેલ્યુ હોવી જોઈએ અને શેની વેલ્યુ ના હોવી જોઈએ એ જ ખબર નથી. કયું વ્યવહાર સત્ય છે, કયું સનાતન સત્ય છે એ જ ખબર નથી. આપણા જીવનની અંદર ઉધ્વગતિ માટે અથવા તો મુક્તિ માટે શું વસ્તુ કામની છે, કયા સાધનો કામના છે, આ સંસાર વધારનારા કયા સાધનો છે એનું કોઈ જ્ઞાન છે? બધું ગોળ ગોળ જ્ઞાન છે, બધું કેવું છે, એટલે બધા મૂંઝાયેલા છે. કેવા છે? એટલે ઘણા અમને લોકો પૂછે કે અમે તો બહુ ધર્મ કરીએ છીએ, કે છે, અને ધર્મ કરીએ છતાંય અમને જીવનમાં શાંતિ રહેતી નથી, ધર્મ કરવા છતાં. એટલે જે માનેલો ધર્મ છે, તપ જપ ત્યાગ બધું કરતા, કોઈ દિવસ ભગવાનના દર્શન થતા નથી, ભગવાન હાજર થતા નથી, આટલી બધી ભક્તિ કરવા છતાં છોકરાઓને હસબન્ડને મૂકીને મંદિરમાં જાય તોય ભગવાન હાજર ના થાય, બોલતા નથી બધા. મેં કીધું ભગવાન હાજર થતા નથી એનું કારણ હું, તમે ભગવાનને માનો છો, ભગવાનનું માનતા નથી. શું કીધું? ભગવાનનું માનતા, બોલતા નથી. વાત બરાબર છે, ખોટી છે? ભગવાનને માનો છો પણ ભગવાનનું નથી માનતા. આ આપણા જીવનની વાસ્તવિકતા છે. શું છે? એટલે આખું આ સાચું જ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાન જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી નિવેડો નહીં આવે, કોઈ કાળે નિવેડો નહીં આવે. આખું જીવન મશીન જેવું છે. કેવું છે? અને આ મશીન શ્વાસ ને આધારે ચાલે છે. શેના આધારે? અને આ શ્વાસ છે એ બ્લડ ને આધારે ચાલે છે, અને બ્લડ છે એ ખોરાક ને આધારે ચાલે છે. મેઇન વસ્તુ આને ચલાવનારું છે શ્વાસ. શું છે? ખોરાક નહી. શું છે? આત્માની યાદીમાં શ્વાસ ચાલે ત્યાં સુધી આ બોડી જીવતું કહેવાય. શ્વાસ બંધ થાય એટલે મળતું કહેવાય. શ્વાસ એનું નામ કહેવાય આયુષ્ય કર્મ. આ જીવનમાં જેટલા કર્મો ભોગવવાના છે પાપ કે પુણ્યના, એના માટે જેટલા શ્વાસની જરૂર છે એટલા શ્વાસ કુદરત આપણને જન્મ્યા પહેલા નક્કી કરી નાખે છે કે આને આટલા કર્મો ભોગવવા માટે આટલા શ્વાસની જરૂર છે, એટલા શ્વાસ આપણને આપે છે. એ બધા શ્વાસનો સરવાળો એનું નામ આયુષ્ય કર્મ. એનું નામ આયુષ્ય કર્મ. હવે આપણે તો આ જાણતા જ નથી. મને પૂછે આપણે આજે કર્મ કરીએ તો એનું આજે ફળ મળે કે નહીં, ખબર પડતી નથી કે કર્મ કોને કહેવાય ને કર્મ. કર્મ કોને કહેવાય ને કર્મ ફળ કોને કહેવાય એ જ ખબર નથી. આટલા વર્ષોથી ધર્મ કરીએ છીએ પણ કર્મ કોને કહેવાય ખબર છે? કોઈને વ્યાખ્યા ખબર છે? ડેફિનેશન
તમને ખબર છે કર્મોની વ્યાખ્યા? કર્મ ફળ એટલે ક્રિયા. હું કર્મ ની વાત કરું છું, ક્રિયા ની વાત કરતો નથી. જન્મ થી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કઈ પણ કરીએ છીએ એ બધું કર્મ ફળ છે, એમાં કર્મ નો અંશ નથી. એટલે કર્મ બંધાય છે ભાવથી. જેનાથી બંધાય છે, જૈન ધર્મ માં કે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે શેની કિંમત કરી? જેનો ભાવ બગડ્યો એનો, કે જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો, કિંમત શેની છે? ભાવને કર્મ કહેવાય અને ક્રિયાને કર્મ ફળ કહેવાય. મનની ક્રિયા, વાણીની ક્રિયા અને કાયાની ક્રિયા. મનની વિચારવાની ક્રિયા, વાણીની બોલવાની ક્રિયા અને શરીરની વર્તન કરવાની ક્રિયા, આ ત્રણેય પ્રકારની ક્રિયાને કર્મ ફળ કહેવાય. શું કહેવાય? અને ભાવને શું કહેવાય? એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેન્શન. શું કહેવાય? આશય. આ દાખલામાં શું હોય કે આપણે કોઈ જગ્યાએ રસ્તામાં જતા હોય અને કોઈ ગરીબ બેઠો હોય અને ઓન ધ સ્પોટ દયા આવે કે આ બચારો ભીખ્યો ભૂખ્યો હશે, વરસાદનો દિવસ છે, લાવો 10 રૂપિયા નાખ્યા, એ 10 રૂપિયા આપ્યા આપણે, પછી તો આપણે આગળ ગયા. એટલે આપણા કોઈ મિત્ર હતા એ પાછળ પાછળ જોયું અને કે એમને 10 રૂપિયા આપ્યા, એટલે પછી પેલો આપણને કે ત્યાં ભિખારી 10 રૂપિયા આપ્યા, હમણાં બીડી પીશે પાછું. એનો ભાવ બગડે કે આ કે છે કે અરે આપા જેવા જ નથી, કે છે આપ્યા 10 રૂપિયા પણ ભાવ બગાડ્યો. એટલે ભાવ બગાડ્યો, આપ્યા 10 રૂપિયા કરા પણ પછી ભાવ શું કર્યો? સમજાય છે? કોઈ વ્યક્તિ આપણી પાસે કઈ વસ્તુ લેવા આવે, અડોશી પડોશી કે મિત્રો કે ફલાણી વસ્તુ જોઈએ છે મને આપજો, તે આપણી પાસે હોય તો ના પાડીએ. શું કરીએ? તે ના પાડીએ નો વાંધો નથી ને, કે ભાવ બગાડ્યો ને, કે આપવા જેવું જ નથી. એટલે બહાર બોલ્યા જૂઠું એ પરિણામ છે, પણ અંદર ભાવ બગાડ્યો ને એ કર્મ છે. રાતના 12 વાગે કોઈ મહેમાન આવ્યા, બેલ માર્યો એટલે આપણે કીધું કે આવો પધારો. શું કીધું? અંદર થાય કે અત્યારે કઈ થી મુવા, એ કર્મ ના સમજાય. સમજાય છે કે નહીં? પરિણામ એક્શન. ભાવ ભાવ બે પ્રકારના હોય, એક ડિસ્ચાર્જ ભાવો અને બીજા ચાર્જ ભાવો. જે ભાવોનું રિઝલ્ટ આ બર્થમાં ઈચ્છીએ છે, પછી આવે કે ના આવે, પણ તમારું એક્સપેક્ટેશન કનેક્ટેડ વિથ ધીસ બર્થ, એ બધા ડિસ્ચાર્જ ભાવો. અને જે ભાવોને આ ભાવ સાથે લેવા દેવા નથી, એ બધા ચાર્જ ભાવો. એનું પણ ક્યારે આવે? સમજાય છે? આ બે ભાવની ડિમાર્કેશન. જે ભાવોનું ફળ આ ભાવમાં ઈચ્છું છું, પછી ભલે મળે કે ના મળે, પણ ડિસ્ચાર્જ ભાવ. સમજાય છે? બધું હા ડિસ્ચાર્જ પરિણામ કહેવાય. અને અંદર ભાવ આવ્યો દયા થઈ ને, એ પણ ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય?
પછી અંદર થી એની દાન જ ખોરી થઈ ગઈ ને આપવા જેવા નતા. પેલા ના સાંભળ્યું હોય ને અંદર બી ઉભું થાય અંદર. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યો. અંદર એવું થાય આપ્યા પછી ક્યાં એવું આપ્યા. આપણી પાસે પડોશી માંગવા આવે ને એકદમ, મારે તાત્કાલિક જરૂર છે, દવાખાને જવું છે, 2000 ની જરૂર છે. આપણે આમ એટલું વિચારવાનો ટાઈમ ના હોય, આપી દીધા આપણે. કલાક બી ખ્યાલ હોય કે ક્યાં પૈસા આપે, આપણે નહીં આપે તો બસ ભાવ બગાડી નાખે. પૈસા તો આપી દીધા, પ્રભાવ શું કર્યો? તો ખબર તો ખબર પડે, ક્યારે ખબર પડે? જાણે તો ખબર પડે ને, જાગતા ને ખબર પડે કે ઊંઘતા ને. મને ઘણા બધા કે સાહેબ આ જ્ઞાન હવે આટલું અદભુત જ્ઞાન છે તો આ બધા મહાત્માઓ વધારે સમજે તો સારું ને. શું કેતો? મેં કીધું મારું કામ શું છે? ઊંઘેલા ને જગાડવાનું, જાગેલા ને નહીં. ના સમજાય, જે જાગી ગયા છે એવું જે માને છે એને જગાડવા, જે એમ કે છે કે મને જગાડવા માટે મળ્યા હતા પણ હું જાગ્યો નથી એના માટે હું છું, પણ જે કે હું જાગી ગયો છું તો એના માટે હું બોલતા નથી. બધા ઊંઘેલો એટલે કે જ્ઞાન મહાવીરે પણ આપ્યું પણ મને અનુભવમાં નથી આવ્યું માટે ઊંઘેલો. પણ મને એમ લાગે કે મહાવીરે આપી દીધું મને મળી ગયું તો એ જાગેલો કહેવાય એની ભાષામાં, જ્ઞાનીની ભાષામાં. અને એના માટે અમે નથી, જે પોતે જાગેલો માને છે એને જગાડવા નથી આયા. જે પોતે એમ માને છે કે ભલે જગાડનારા તો ગમે તે મળ્યા પણ હજુ અમે જાગ્યા નથી તો એના માટે છીએ. સમજાય છે? એટલે અમારે પ્રશ્ન એ નથી કે જ્ઞાન ક્યાંથી લીધું, કોણે આપ્યું, કયા સાધુ આપ્યું, કયા સંતે આપ્યું, કયા સંન્યાસી આપ્યું કે કયા જ્ઞાની આપ્યું. અમને તેવું કહ્યું કે જે કે તમને એવું લાગે છે કે હજુ આપણે જાગ્યા નથી તો એના માટે છે. સમજાય છે? જ્ઞાન વસ્તુ જ એક એવી છે કે જ્ઞાનને આપણે શબ્દોમાં લઈ ગયા. શેમાં લઈ ગયા? શબ્દોમાં. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે આપણે મહાવીરની સભામાં બેસીને આવ્યા છે અને છતાંય 2600 વર્ષ પછી અહીંયા છીએ તો હજુ જાગ્યા બોલતા નથી. ભાવ ત્રણ વસ્તુને આધાર ઉત્પન્ન થાય. પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગો અને વર્તમાન આભવનું જ્ઞાન, આ ત્રણ વસ્તુના સાર રૂપે ભાવ ઉત્પન્ન થાય. પાછલા અવતારનું ડેવલપમેન્ટ જે લઈને આવ્યા છો તે વર્તમાન ભોગવટાના સંજોગો અને આ અવતારમાં મળેલું નવું જ્ઞાન સંજોગો આધીન, આ ત્રણ જ્ઞાનના સાર રૂપે તમારો ભાવ થાય. ઘર્ષણ થાય લઈને આવેલા જ્ઞાન અને આજે મળેલું જ્ઞાન એમાં ઘર્ષણ થાય. એ જ્ઞાન નો ઉપયોગ કહેવાય. શું કહેવાય? જ્ઞાન નો ઉપયોગ કહેવાય. જ્ઞાન છે પણ ઉપયોગ ના હોય તો આપણા ખિસ્સામાં 500 રૂપિયા હોય અને સવારથી નીકળી ગયા હોય કામે અને બરાબર બપોરે 1-2 વાગ્યા બરાબર ભૂખ લાગી છે અને ખિસ્સામાં 500 રૂપિયા છે અને સામે ખાવા વાળો છે, દુકાન કે લારી વાળો છે, પણ ખિસ્સામાંથી નોટ કાઢીએ તો આપે કે હોય એટલે આપે? બોલતા નથી. એમાં આપણી પાસે જ્ઞાન હોય એટલે અનુભવમાં આવે કે જ્ઞાનનો ઉપયોગ કરીએ તો આવે? આ તો હોવાની મસ્તી છે, ઉપયોગની નથી. જે વસ્તુ તમારે કરવાની નથી તે કરવા ગયો. હમણાં કીધું કે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી તો મન વચન કાય ચલાવવાની હોય શકે? તો પછી ચલાવવા કેમ જાઓ છો? એટલે આપણે છે ને
જ્ઞાન ને ક્રિયામાં લઈ ગયા. શેમાં લઈ ગયા? એ ભાઈએ કીધું કે સાહેબ બહાર નથી સ્વામી યસુ, એવું કઈ રીતે માનો છો? અમે અનુભવીએ છીએ ને કે છે. શું કે છે? અમે અનુભવીએ છીએ, પછી તમે કેમ ના માનો છો? મેં કીધું ભાઈ તું ગમે એટલી સાધન સંપત્તિ સંબંધો ભેગા કરીશ, પણ એની અંદર ક્યારે તને સુખ મળવાનું નથી. આ હજારો વ્યક્તિઓનો ની કરોડો વ્યક્તિઓનો અનુભવ છે. સમજાય છે? આ આભાસ છે. શું છે? સુખ છે અંદર, ખાલી બિલીફ બહાર છે. આજે મને પીઝા ભાવે એટલે હું પીઝા ખાઉં તો આનંદ આવે, પણ બીજાને પીઝા ના ભાવે તો આનંદ પીઝા માંથી આવે છે કે બિલીફ માંથી? બોલો ને. અને આપણે શેમાંથી જોઈએ છે? તો ખોટું કે નહીં? આપણે ખોટા છીએ ને? આપણે માને કે પીઝા માંથી આનંદ, ખોટું ને? કેટલા કે છે મકાન રહેવા માંથી આનંદ આવે છે. એટલે મકાન માંથી આનંદ આવતો હોય તો પેલો વેચે કેમ કોન્ટ્રાક્ટર? બોલતા નથી બધા. ના સમજાય. આ મકાન માં આનંદ હોય તો પેલો કોન્ટ્રાક્ટર કેમ વેચે છે? દુઃખ માટે? એને વેચવામાં આનંદ છે. વેચવામાં આનંદ છે એને ને આપણને. એટલે આ તો માન્યતા થઈ ને, પણ એવું સાબિત થાય છે કે મકાન માંથી આનંદ છે? એમ કઉ છું, સાબિત થાય છે કે મકાન માંથી આનંદ છે? આ બહેનો કે જો અમને ડ્રેસ પહેરવામાં આનંદ છે, દુકાનદાર કે મને વેચવામાં આનંદ છે, બોલતા નથી. બે માંથી સાચું કોણ? બંને ની માન્યતા જ ને. ડ્રેસ માં આનંદ હોતો વેચે કેમ? સમજાય છે કે નહીં? છાપે રિઝર્વ બેંક પૈસા અને માલિક બોલતા નથી બધા. છાપે કોણ અને માલિક? આ ધરતી કોની? ધરતી કોની અને માલિક? સમજાય છે? આ જો અજ્ઞાનતા કેટલું માર ખવડાવે છે આપણને. આપણે કોઈ વસ્તુ ના માલિક હોય શકીએ? ખરા હોય શકીએ? છોકરી એના મા બાપે મોટી કરી, ભણાઈ ગણાય, પછી પરિણામે માલિક તમે થઈ ગયા, બોલતા નથી બધા. કે સંબંધ છે કે માલિકી છે એમ પૂછું છું. હું સંબંધ ક્યાં ના કરું છું? હું તો ઓનરશીપ ની વાત કરું. તમે માલિક છો એનો તો માર ખાઈએ છે, પેટ ભરાય ભરાય ને. માલિકી નું તો માર ખાઈએ છે. છે નહીં થઈએ શું થાય? સમજાય છે? છછુંદર ગણ્યા જેવું. કેવું? એ અંદર ગળાય નહીં અને બહાર ના ગળાય. બહાર કરે તો છછુંદર મારી નાખે, અંદર કરે તો ના કાંટા વાગે છે. કરવું આપણે હવે? સમજાય છે? સાપે છછુંદર ગણ્યું નો મતલબ ખબર છે કે નથી ખબર? સાપે છછુંદર ગણ્યું એટલે કે એ જો બહાર કાઢે તો એ છછુંદર સાપ ને મારી નાખે, અને અંદર ગળે છે તો એના કાંટા વાગે છે. હવે કરવું? એની ચામડી ને ફાડી નાખે ને. અંદર નું જે અંદર અંગનળી છે ને, શું કરે? એના કાંટા હોય ને, કાંટા જોરદાર કાંટા હોય. એટલે એ અંદર ખાય તો એને એને મુશ્કેલી છે, અને બહાર કાઢે તો એ મુશ્કેલી. કરવું શું આપણે? એવું આ જ્ઞાની કે છે અજ્ઞાન નો નાશ થાય તો જ કામ થાય, અને અજ્ઞાન નો નાશ એ જ્ઞાન થી થાય, ક્રિયાથી ના થાય. શેનાથી ના થાય? સમજાય છે? જ્ઞાન થી થાય. ને આપણને બધાને કે હું આમ કરું, હું આમ કરું, એનાથી કઈ ના થાય.
અને ક્રિયા કરવાની સ્વતંત્રતા છે ક્યાં તમારી પાસે? હા બોલો. વિધિ કરી, સમય કર્યો, પ્રતિગમન કર્યું, પૂર્ણ ફળ આપણને આપણે ઘણી બધી કોઈ જોઈએ દ્રષ્ટિનું શું છે ત્યાં પોઈન્ટ કે ત્યાં શું શું વિધિ કરીએ છીએ એમાં જો આત્મ સુખની અને સનાતન સુખ એ પણ સાધ્ય છે, બાકી બધું સાધન છે. શું છે એ સાધનો નો જે ઉપયોગ છે એ ઉપયોગ આપણને ખબર નથી. શું નથી ખબર? આખલા તરીકે આપણે ત્રિમંત્ર બોલીએ છીએ રોજ નિયમ પ્રમાણે. ત્રિમંત્ર નું મિનિંગ શું? નિષ્પક્ષપાતી દ્રષ્ટિ. તમને બધી પ્રકૃતિમાં પરમાત્મા દેખાય છે, બધા ભગવાનમાં શિવ દેખાય છે, બધા ભગવાનની મૂર્તિ હોય, રામ કૃષ્ણ મહાવીર શિવ સ્વામિનારાયણ એમાં ભગવાન દેખાય છે. પછી આ જીવતી વ્યક્તિઓમાં ભગવાન દેખાય છે. બસ તો ત્રિમંત્ર સિદ્ધ થઈ ગયો, દેખાયું તો સિદ્ધ થઈ ગયો, પછી બોલો ના બોલો એ હિસાબ છે. સમજાય છે? એનો અર્થ શું છે? પ્રકૃતિમાં પરમાત્મા નિષ્પક્ષપાતી ભગવાન દેખાતો તો કે રામમાં ભગવાન દેખાય, તો કૃષ્ણમાં દેખાય, કૃષ્ણમાં દેખાય તો મહાવીરમાં ના દેખાય, મહાવીરમાં ના દેખાય, મહાવીરમાં દેખાય તો શિવમાં ના દેખાય. એટલે તમારી ભક્તિ દ્રષ્ટિ પક્ષપાતી છે, એટલે તમે તત્વ નથી પામ્યા, તમે વ્યૂ પોઈન્ટ ને પામેલા છો. શેને પામેલા છો? પછી કેવી રીતે તમને સાચા સુખનો અનુભવ થાય? સમજાય છે? કઈ પણ વસ્તુ આપણી ઓટોમેટિક જયારે પાર્ટલી હોય ત્યારે યુનિવર્સલ ટ્રુથ નો એક્સપિરિયન્સ ના થાય. વ્યૂ પોઈન્ટ વાળી વાતનો અનુભવ થાય પણ એ પાર્ટલી થાય. કેવો થાય? અને તે તમારી બિલીફ હોય ત્યાં સુધી. એમાં સુખ આપવાનો સ્વભાવ નથી સાધનમાં. સાંભળો બરાબર, દુનિયાનું એક પણ સાધન એવું નથી કે જેમાં સુખ આપવાનો સ્વભાવ નથી, પણ સાધન સાચા સુખની પ્રાપ્તિ માટે સહાયક છે. ઇટ્સ અ લેડર ઓન્લી, સીડી છે. સીડી ખ્યાલ આવે છે? મારે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર ઉપર જવું હોય તો ફર્સ્ટ ફ્લોર ને હું કેવળ જ્ઞાન માનું છું, ગ્રાઉન્ડ ફ્લોર ને હું સંસાર માનું છું, અને વચ્ચે શું છે? હવે સીડી નો હું પહેલું પગથિયું ચડું એટલે ગ્રાઉન્ડ ફ્લોર છૂટી ગયું, પણ એ મારું ડેસ્ટિનેશન છે. પછી પહેલામાંથી બીજા સ્ટેપમાં જઉં એ મારી પ્રગતિ કહેવાય કે નહીં? પણ એ ડેસ્ટિનેશન છે. એમ દસ પગથિયા હોય તો દસમા પગથિયે જઉં એટલે મારી અનુભવના પ્રગતિના ટોપ લેવલ ઉપર છું, પણ ડેસ્ટિનેશન છે. હવે જયારે હું બે પગથિયા પહેલા માળે પહોંચી ગયો ત્યારે મારું ડેસ્ટિનેશન છે, ત્યારે સીડી નો એક પણ અંશ ત્યાં નથી. ના સમજાયું? આ તો સીડી લઈને જવું છે, આપણે પગથિયા લઈને જવું છે અનુભવ કરવા માટે. ના સમજાયું? ના સમજાયું ને? પગથિયા થી ડેસ્ટિનેશન નો અનુભવ થાય કે ધે હેલ્પ યુ? હવે આપણે હેલ્પ ને જ ડેસ્ટિનેશન માનીએ તો મારી વાત પહોંચે છે? સાધન સાધ્ય પ્રાપ્ત કરવા માટે સહાયક છે, પણ સાધન ને સાધ્ય માન્યું ત્યારથી વિજ્ઞાન ખલાસ થઈ ગયું, પ્રગતિ એ ખલાસ થઈ ગયું. મારો પ્રશ્નમાં અધીને વાંધો સવાલ એ રીતે છે, હું સાધન ને સાધ્ય નથી માનતો, સાધન ના માધ્યમ થી જ્યાં પહોંચવા ડેસ્ટિનેશન માનો ત્યાં દ્રષ્ટિ નો ક્યાં ફરક પડી ગયો? એટલે મેં તમને એક વાત કીધું, મેં તમને એક વસ્તુ ના કીધી, એક ત્રિમંત્ર નો દાખલો આપે કે ના આપે? એ સાધન છે. સાધન નું સાધ્ય શું આવું જોઈએ? પરિણામ કીધું ને કે પ્રકૃતિમાં પરમાત્મા દેખાવા જોઈએ તો ત્રિમંત્ર સિદ્ધ થઈ ગયો. પછી બોલો કે ના બોલો? બોલો તોય પરિણામ, ના બોલો તોય પરિણામ, કારણ કે એનું જે અર્ક છે મર્મ એ તમને અનુભવમાં આવી ગયો. નમસ્કાર વિધિ બોલો છો,
બરાબર છે, એ સાધન છે. પણ નમસ્કાર બીજું અર્થ શું છે? કે જીવ માત્ર ની અંદર, આ જીવ માત્ર દુનિયાના જેમ સાથે મારા હિસાબ છે, એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું સૌથી લઘુત્તમ છું. શું કીધું? વ્યવહાર દ્રષ્ટિથી સાંભળજો, આ જગતમાં જેની સાથે મારા રિલેશન છે હિસાબ, ત્યાં વ્યવહાર દ્રષ્ટિથી કેવો છું અને નિશ્ચય દ્રષ્ટિથી. હવે આ દ્રષ્ટિ છે તો પછી તમારે આ નમસ્કાર વિધિ સિદ્ધ થઈ ગઈ. આવી દ્રષ્ટિ રહેતી હોય તો સમજાય છે, તો પછી તમે બોલો કે ના બોલો પુરુષાર્થ નથી, પરિણામ છે. બોલો તોય પરિણામ ને ના બોલો તોય. ભાઈ તમારે પ્રગતિ ને કોઈ લેવા દેવા, કારણ કે તમે એનું ડેસ્ટિનેશન પામી ગયા, પછી સ્ટેપ ની જરૂર કરી. હવે મારી વાત સમજે? હું ચરણ વિધિ રોજ બોલું છું, પણ બોલ્યા પછી મને શું લાગે કે ચરણ વિધિ બોલવી જોઈએ જ્ઞાની પુરુષ ની આજ્ઞા છે. અને જેવી બોલી દીધી એટલે આપણે આનંદ થઈ ગયો કે આજે મારી વિધિ પતી ગઈ. પણ આપણને મર્મ ના સમજાયો, આ વિધિ કરવાની ચીજ હતી? આ વિધિ એ રોજ જે જ્ઞાની પુરુષે કહેલા વ્યવહાર નિશ્ચયના જે વ્યવહાર અને નિશ્ચયના જે સનાતન વાક્યો દાદા ભગવાને એમાં જે મુકાયા છે, વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી, આ જે અંદર વાક્યો છે એ વાક્યોની અવેરનેસ રોજ રીફ્રેશ થાય અને એની અસર આખો દિવસ રહે, એના માટે બોલવાનું છે. એ પતાવવાની વસ્તુ નથી. એટલે આશય જ આપણે હોય છે કે બીજી ભૂલી ગયા બસ આજે મારું કામ પતી ગયું. એની જાગૃતિ તે પુરુષાર્થ છે, બોલી ક્યાં તે નહીં, એ સંજોગાધીન છે. એની જાગૃતિ એ તમારો પુરુષાર્થ છે. આખા દિવસના એ વાક્ય તમે કેટલા હાજર રહ્યા સંજોગોમાં અવસ્થામાં અને કેટલો ઉપયોગ થયો એ તમારો પુરુષાર્થ છે. પણ તમે ભૂલી ગયા એ પરિણામ છે. તમારે બોલવું છે, ટાઈમ નથી. તમારે બોલવું છે, કોઈનો ફોન આવ્યો કે કોઈ બીમાર છે, એક્સિડન્ટ થયો, જો કોઈ નાજુ પડે તો જે બોલાયું અથવા ના બોલાયું એ ઉદય કર્મ થયો કે નહીં, પણ જ્ઞાન હાજર રહ્યું તે એ પુરુષાર્થ છે. એમાં સંજોગ નડ્યો કોઈ જગ્યા? હવે સમજાય છે? આ મર્મ ના સમજે આપણે. સાધન ખોટા નથી, પણ સાધન સાધ્ય પ્રાપ્ત કરવા માટે તે ભૂલી ગયા. અને આપણે વેલ્યુ કોની કરી? સાધન ની. એટલે સ્ટેપ ની કરી એટલે પ્રગતિ ના થઈ. એટલે બધું કહું છું તમને. આપણે કોઈ પણ સાધન છે એનો વાંધો નથી, પણ સાધન નો મર્મ સતત રહેવો જોઈએ આપણી દ્રષ્ટિમાં, કે આ વિધિ બોલું છું ને હેતુ શું કરવાનું? ખાલી બોલવા માટે છે? જો બોલવા માટે હોય તો વાણી તો પરિણામ છે, તેને પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ એટલા માટે કહેવાય છે અજ્ઞાની ને પણ કે મેં કરી એટલે પુણ્ય બંધાય છે, એ સાચો પુરુષાર્થ નથી, પણ કરતા પદ નું પુણ્ય આધારે પુણ્ય છે. એ વિજ્ઞાન પકડાયું નથી, પણ કર્યું, મેં કર્યું, જેમ મેં તપ કર્યું, જપ કર્યું, માળા ગણી, આરતી કરી, પૂજા કરી, દાન આપ્યું, એના જેવું પુણ્ય બંધાય છે, એમ મેં વિધિ બોલાય એનાથી પુણ્ય બંધાશે. સેમ પ્રક્રિયા, સમજાય છે? પણ એનાથી તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ નહીં થાય. આખી લાઈફ બોલશો તો એ પુણ્ય જરૂર બંધાશે, એ હું ના નથી પાડતો. આ તમને કહું છું તો ખરો, આ મારું નાખ્યું તમે કરો. વિજ્ઞાન ની વાત જ નહી, નથી સમજાતું ને. કેટલા કે છે કે હું પ્રતિક્રમણ કરતો હોય કે કરો, હું કરું છું તો કે છે કે એક કલાક કરો, એક કલાક કરતો કે હવારાત કરો, હવારાત કરો કે ચાર કલાક કરો, એ કરવાનું જ કે બધા આપણને ભૂલતા નથી બધા. મને સમજાય છે? વિજ્ઞાન કોઈ જગ્યાએ આવતું જ નથી ને. આખા સત્સંગમાં સાયન્સ ના આવે, ડુઅરશિપ જ આવે. હવે તત્વ કઈ રીતે તમે પામી શકશો એમ પૂછું. અમારે ગતભાવનું જે ડેવલપમેન્ટ છે
વર્તમાન સંજોગો આ સત્સંગ મળ્યો વર્તમાન સંજોગ કહેવાય એની રીતે હેલ્પ કરે અને આજે તમને નવું જ્ઞાન મળ્યું એ પણ તમને એ રીતે હેલ્પ કરશે બધી વસ્તુ હેલ્પ કરે પણ હેલ્પ કરવાની અંદર આપણે દ્રષ્ટિ હોવી જોઈએ કે હેલ્પ એટલે શું આપણે હેલ્પ ને શું કરીએ છીએ ફિઝિકલ બેનિફિટ નો ફોર્મ લઈએ છીએ ધેટ ઇઝ રોંગ લૌકિક સુખ એટલે ધારો કે મેં ક્રિયા કરી સંતોષ થઈ ગયો એ લૌકિક વસ્તુ છે તમે ના કરી મેં કરી એ કયો સંતોષ છે એટલે વ્યવહાર નો સંતોષ થયો ને એમાં વિજ્ઞાન આવ્યું તમે નથી કરી તો એ વિજ્ઞાન નથી મેં કરી તો એ વિજ્ઞાન નથી સમજાય છે એટલે લૌકિક સંતોષ થયો રિલેટિવ બેનિફિટ મેં કર્યા એનો મને આનંદ થયો તમે નથી કર્યા એનો તમને અફસોસ છે પણ સાયન્સ નથી કોઈ જગ્યાએ સમજાય છે સાયન્સ ક્યારે કહેવાય કે હું જયારે વિધિ બોલું છું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ વાપોય રચના નથી અને તે હવે આ મેં વિજ્ઞાન લીધું હવે આ જે હું સવારે વિધિમાં બોલ્યો એ અવસ્થા માત્ર કુદરતી રચના મને ઘરમાં ઘરની બહાર નોકરીમાં ધંધામાં સમાજમાં બધે દેખાય છે 1%, 2%, 5% દેખાય છે બે સ્કૂટર રિક્ષાવાળો એક્સિડન્ટ થયો કુદરતી રીતના દેખાય કે આ હાથો ખોટો દેખાયો તો કયું જ્ઞાન એ ઉપયોગ કરવું અજ્ઞાન નું ને પાકું કરવું જ્ઞાન થાય જેને ઉપયોગ કરશો એ જ પાકું થશે પછી પાછળ પછી જ્ઞાન નો ઉપયોગ ના કરો ને આપણે જ્ઞાન નો ઉપયોગ ક્યારે થાય છે કે જયારે પોતાના ઉપર આવે ત્યારે તમને નહીં સમજાય ટીવી જોઈએ ને એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારે તમે શેનો ઉપયોગ કરશો બરાબર છે ત્યાં વિજ્ઞાન આવ્યું ઉપયોગ કર્યો પાછળથી બી કર્યો આપણી દ્રષ્ટિ પાકી કેવી થાય છે અજ્ઞાન ના ઉપયોગથી ને બાકી શું થાય પછી રસ્તામાં ગયા બે જણા અથડાયા આ હાચો ના ખોટો અજ્ઞાન નો જ ઉપયોગ છે જ્ઞાન નો ઉપયોગ જ નથી તો પાછળ ફરી ગયા એ આપણા સંજોગોમાં બને છે તમને કોઈ અપમાન કરી જાય અને તે વખતે તમે રિએક્શન કર્યું સામેથી ભાઈ તમને ખ્યાલ આવ્યો કે પેલો નિર્દોષ છે હું નિર્દોષ છું ખ્યાલ આવી ગયો એ તમારા સબ્જેક્ટમાં ખ્યાલ આવ્યો પણ તમારી આ પાંચ ઇન્દ્રિયો છે ને બધી બહારની વસ્તુનો અનુભવ કરે છે રાઈટ કે રોંગ આના એકલાનું નહીં અને એમાં જે નિરંતર અજ્ઞાનનો ઉપયોગ થાય છે એનું શું બે વ્યક્તિ વાત કરતા હોય તમારી કાનથી સંભળાવી નાખ્યું તમને ખ્યાલ આવી ગયો આ આછો છે આ ખોટો છે આ સારો માણસ છે ખરાબ માણસ છે શેનો ઉપયોગ કાનથી થયો ને જ્ઞાન નો ઉપયોગ પછી બાકી શું થાય હવે પછી જ્ઞાન વાપર્યું કે આ બંનેની વાણી કે વર્તન વ્યવસ્થિત છે કે ઉદયક્રમ ને અધીન છે ના અવસ્થા માટે કુદરતી જે ઉપયોગ કર્યો ના કર્યો તો પછી કેવી રીતે જ્ઞાન પાકું થશે હોવાથી થાય કે ઉપયોગ કરવાથી થાય સમજાય છે એટલે ચરણવિધિ વાંચી ઉપયોગ ના કર્યો તો હવે મારી વાત સમજાય છે આપણી કચાસ ક્યાં છે ઉપયોગ જ નથી મળ્યું ખરું પુણ્યથી મળ્યું છે એમાં આ નથી કેતા પણ ઉપયોગ નહીં હોતો જ્ઞાની પુરુષ ને કેવું પડે છે કે આ અમારું આપેલું જ્ઞાન છે ઉડી જતા વાર ને લાગે અમે આપીએ છીએ તે જ્ઞાન નહીં તમને અનુભવમાં આવે તે જ્ઞાન દાદા ભગવાન નું આપતા સૂત્ર છે અમે આપીએ છીએ તો અમારો અનુભવ છે એ તમારો નથી કેશે તમને અનુભવમાં આવે ત્યારે તમારું જ્ઞાન પણ અમુક ક્યારે થાય ઉપયોગ કરીએ ના કરીએ તો જાગૃતિ લાવવાની કયું બહારથી મીઠાઈ થોડી લાવવાની છે પછી એનું નામ તો જાગૃતિ કેવાય કેમ આમ છે આપણું વાંચે સવારના કેટલા લાગ્યો એટલે તો કઉ છું આપણે નક્કી કરીએ પહેલા કે આપણે રાજ્ય નથી કરવા
નક્કી તો કરો સાચે જ્ઞાન એક એક વસ્તુ હું સ્થૂળ વાત કરું સ્થૂળ તમને વધારે બેસશે આજે જેની વાત નહીં પકડાય તમે ધંધો કરો છો બિઝનેસ કરો છો અને કરિયાણાનો ધંધો કરો છો શેનો કરો છો કરિયાણો ડાયમંડ નું નાખું કે દિવસ ને ઘર આવી કે ના આવે એવું નથી કેતું ચાલુ ચાલુ હોય એની વાત મીઠું આપો મઠું આપો તેલ આપો ખાંડ આપો તો વારંવાર ચાલુ હોય તે પછી પેલો કસ્ટમર આવે અને આપણને કે ભાઈ મને 500 ગ્રામ ખાંડ આપો એટલે આપણે પેક કરીને આપી દીધી બરાબર છે પેલો કે તમારો ભાવ વધારે છે આપણે કે 50 પૈસા ઓછા આપશે એ રૂપિયો ઓછો આપ્યો દાખલો આપું ત્યારે આપણો કસ્ટમર ને હા છે આપણે ત્યાં આગળ કેવા હવે રહી એક એક ટ્રાન્ઝેક્શન માં હાઉ ટુ મેક મની દેટ ઇઝ અવર કોન્સેપ્ટ કેટલીક વાર ભાવ ભાવ પણ આપી દે કેમ કસ્ટમર ચાલુ રહે ને ત્યાં કેટલી આપણી અવેરનેસ છે હાઉ ટુ મેક મની માં અહીંયા આગળ હાઉ કઈ રીતે હું મારા ધ્યાન માં રહું એ અવેરનેસ નથી જે પૈસા માં છે તે કુદરતી રચના છે એ જ્ઞાન નો ઉપયોગ કરવાનો ને ખાલી બોલવાનું કરજો શરણજીમાં કે અવસ્થા માત્ર કુદરતી રચના છે ખાલી બોલવાનું ઉપયોગ નહીં કરવાનું એને તપ કહેવાય જ્ઞાન તપ કહેવાય શું કહેવાય અનલિમિટેડ હોય જ નહીં અનલિમિટેડ આપણને લાગે છે આપણે આપણને એમ થાય છે કે ના પણ આવું તો હતું હશે આ તો માણસ મને જાણી જોઈને હેરાન કરે છે આમ કરે છે એવું પાકું થઈ ગયું છે ને ધ્યાન આપણું એ જ્ઞાન નથી પણ અજ્ઞાન પાકું થયેલું છે શું છે ના સમજાય આપણે બેંક હોય ને બેંક એ બેંક વાળા પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી હોય કેટલાની અને 1 મહિને 1000 રૂપિયા આપતો હોય આપણે અત્યારે વ્યાજ ભરવાનું નથી તો કેટલા આપતા થાય 100 હપ્તા થાય બરાબર છે દર મહિને તમે 1000 ભરવા જાઓ છો 1000 ભરવા જાઓ છો ત્યારે તમે આપો છો ને બેંક ને તો તમને આનંદ થાય આપતી વખતે કે શોક થાય આપો છો પણ શું થાય છે કારણ કે આપણી લોન બોલતા નથી અહીંયા આગળ કોઈ વ્યક્તિ આપણી પાસે 500 રૂપિયા ઉછીને માગે છે આપણે એને આપ્યા નથી પાછો આપતો એ લોન દેખાતી નથી આપણને કુદરતના ઘરની લોન બોલતા નથી ખીસું કાપી જાય તો વાંધો નથી આપણને સામે છાતી એના લઈ જવો જોઈએ બોલતા નથી બધા સ્ટોક માર્કેટમાં નુકસાન થાય એનો વાંધો નહીં પણ ઉછીના તો 5000 ના છોડું ભલે 5 લાખ સ્ટોક માર્કેટમાં નુકસાન થાય બરાબર ને બોલતા નથી બધા બરાબર છે કે નહીં આપણી વૃત્તિ જુઓ આપણી વૃત્તિ જુઓ આપણી કેવી છે આપણા પડોશી કે આપણા ઘરના સગાવાલા કે ભાઈ મને તમે લગ્નમાં પહેરવા માટે રાગીને એક દિવસ માટે આપજો ને ના 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 અપાય કહેશે એટલે અંદર બોલે બહાર ના બોલે અંદર તો એવું બહાર તો બોલે કે ના હમણાં છે ને મેં બેંકમાં મૂક્યા છે ને એટલે અમારી પાસે એની ચાવી ખોઈ ગઈ છે કાંઈ તો તમારા ભાઈ લઈને ગયા છે એમને ક્યાં મૂકી છે મને ખબર નથી પછી કોઈ દિવસ નોકર માંથી કોઈ લઈ જાય એનો વાંધો બોલતા નથી બધા ત્યાં પછી વાંધો નહીં ને પછી કોને ફરિયાદ કરવાની આ હપ્તો છે ને હપ્તો એ ખબર નથી પડતી આપણને જ્યાં જ્યાં આપણે કઈક આપીએ છીએ ને એ આપણું ઇન્સ્ટોલમેન્ટ છે ગયા અવતારનો હપ્તો છે એ આપણને દેખાવો જોઈએ નહીં તો ભેગો કેમ થાય આ ચોર કેમ ભેગો થાય છે આપણે ફોન કરીએ છીએ એસએમએસ કરીએ છીએ વોટ્સઅપ કરીએ છીએ એટલે આવે છે કે હિસાબથી આવે છે અને કાપીને જતો રહે પછી શું કરીએ છીએ એક્સેપ્ટ કરીએ છીએ પ્રેમથી કરીએ આપણે ભાઈ સમજાય છે આપણે ભાઈ કે અને ભાઈબંધને આપે આવે 500 રૂપિયા ઉછી ના તો 10 ફોન કરીએ 10 ધક્કા ખાઈએ અને 10 જણને કહીએ ખરા લીધા છે પણ આપતો
અને સ્ટોક માર્કેટમાં 5000 નુકસાન થાય, 50000 નું 5 લાખ નું તો વાંધો કોઈને ના કે, આ બધી માનસિક જ અસર છે ને બધી. નુકસાન તો આય ને બે છે, બંને નુકસાન. કુદરતી રચના છે એક તો આપણે આ વિજ્ઞાન સમજવાનું છે, માત્ર દ્રષ્ટિથી, શબ્દ કે ક્રિયાથી નહીં. આ તો હું કહેવા માંગુ છું, હું વિજ્ઞાન વિજ્ઞાન કહું છું, કઈ ચમત્કાર નથી કરતો, હું કોઈ ક્રિયાકાંડ ની વાત નથી કરતો, હું કોઈ ત્યાગ ની વાત નથી કરતો, હું ગ્રહણ ની વાત નથી કરતો, હું માત્ર વિઝન ની વાત કરું છું. શેની કરું છું? જેને ગુજરાતીમાં કહેવાય દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી રામને કઈ કઈ ના નિમિત્તે વનવાસ જવું પડ્યું, પણ રામે નિર્દોષ જોઈ અને આજે પણ આપણે દોષિત જોઈએ રામાયણ સાંભળીએ ત્યારે. ફેર કેમ હો બોલો ને? આજ ખબર પડતી નથી ને કે ભગવાન, ભગવાન ની પરિભાષા જ ખબર નથી આપણને. ભગવાન ની પરિભાષા તો ખબર પડવી જોઈએ ને આપણને, કે ભગવાન નામી હોય કે અનામી હોય, જેનું નામ છે એનો તો નાશ છે. ભગવાન કઈ રીતે નામી હોય છે કે ભગવાન રૂપી હોય કે અરૂપી હોય? અને આપણે માનીએ છીએ ભગવાન જન્મ વાળા હોય કે અજન્મ વાળા? અને આપણે માનીએ છીએ ભગવાન ટેમ્પરરી હોય કે પરમેનન્ટ? અને આપણે માનીએ છીએ કોઈ જગ્યાએ મેળ પડે છે ભગવાન ની વ્યાખ્યામાં? આપણે માનીએ છીએ એમાં ભગવાન હોય અનામી, આપણે માનીએ છીએ નામી. ભગવાન હોય અરૂપી, આપણે માનીએ છીએ રૂપી. ભગવાન હોય જન્મ મરણ વગરના, આપણે માનીએ છીએ જન્મ મરણ વાળા. ભગવાન હોય પરમેનન્ટ, આપણે માનીએ છીએ ટેમ્પરરી. કોઈ જગ્યાએ મેળ પડે છે ભગવાનની વ્યાખ્યામાં? હવે અજ્ઞાન લઈને કેટલા અવતાર કાઢ્યા ને કેટલા કાઢવાના છે હજુ? કોક અવતારમાં તો જ્ઞાન સાચું સમજવું પડશે કે નહીં? પ્રગતિ કરવી હોય તો, આ જન્મ મરણ ના ચક્કર માંથી છૂટવું હોય તો, આ સંસારના કર્મ ના બંધનો માંથી છૂટવું હોય તો ક્યારેક તો સમજવું પડશે ને. જ્યાં સુધી સાચું જ્ઞાન નહીં મળે ત્યાં સુધી પ્રગતિ શક્ય છે? પાપ પુણ્ય છે પ્રગતિ? આખું જીવન તમે બીજાના માટે ખર્ચી નાખો ભાવ સાથે તો દેવ લોક મળે, પણ ઉધ્વગતિ ના મળે, ડેવલપમેન્ટ ના થાય. શું ના થાય? કારણ કે ત્યાંથી ભોગવી પછી ઝીરો થઈને પાછા આવવાનું, બોલતા નથી પાછું એકડ એક થી શરૂઆત, એ પ્રગતિ કહેવાય. સમજાય છે? પ્રગતિ કોને કહેવાય? તમારું ડેવલપમેન્ટ વધતું હોય, ભલે નરગતિમાં જન્મ થાય કે પશુઓમાં થાય, ડેવલપમેન્ટ નાશ ના થાય. અને પાપ પુણ્ય તો એન્ડ આવી જાય. ખ્યાલ આવી ગયો? હાયર લેવલ નું ડેવલપમેન્ટ હોય પણ નરગતિ ના કર્મ માં જાવ તો ત્યાં જવું પડે. ત્યાંથી પાછો આવે ડેવલપમેન્ટ તો પાછું એન્જોય જ રહે, એ માઇનસ ના થાય. પુણ્ય વપરાય, પાપ વપરાય, પણ ડેવલપમેન્ટ માઇનસ ના થાય. એટલે અધ્યાત્મ માર્ગ નો પુરુષાર્થ ને પ્રગતિ એટલે તમે ડેવલપ થાઓ, તમારું જ્ઞાન દર્શન ડેવલપ કરો. ડેવલપ કરો એટલે યથાર્થ જાણો, રોંગ બિલીફ નહીં, સનાતન સત્ય. સનાતન સત્ય કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિ સાથે જોડાયેલું નથી. હા, પણ જે ગ્રેટ પુરુષો છે તેને આ જ સનાતન સત્ય રિયલાઇઝ કરી લોકોને શેર કર્યું. સનાતન સત્યનો માલિક કોઈ ના હોય પણ અનુભવ કરનારો હોય એને જ્ઞાની કહેવાય. પણ સનાતન સત્યને બનાવનારો ના હોય, કોઈ બનાવી શકે ના, એનો મેકર ના હોય, રિયલાઇઝ કરી શકાય. અને જે રિયલાઇઝ કરાય એને રિયલાઇઝ કરીને શું કહેવાય? જ્ઞાની કહેવાય. એમાં કઈ ત્યાગ કરવાનો આવ્યો? કોઈ ધર્મ બદલવાનો આવ્યો? કોઈ ગુરુ બદલવાના આવ્યા? કોઈ ક્રિયા બદલવાની આવી? માત્ર દ્રષ્ટિ બદલવાની છે. મહાભારતમાં કૃષ્ણ ભગવાને શું કર્યું હતું? અર્જુનને શું બદલ્યું હતું? ધર્મ બદલ્યો હતો, ગુરુ બદલ્યા હતા, એના ભગવાન બદલ્યા, એની ક્રિયા બદલી, શું બદલ્યું?
અને દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યા પછી મહાભારતમાં યુદ્ધ કર્યું, લાખો લોકોની હિંસાના નિમિત્ત ભર્યા અર્જુન, ને જ અવતારે મોક્ષે ગયા, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ભરીએ છીએ, બોલતા નથી બધા. ખામી શેમાં છે? ક્રિયામાં કે દ્રષ્ટિમાં? તો આપણે બદલવાનું શું છે? આપણે તો હસબન્ડ વાઇફ ને બદલવા પડે, વાઇફ હસબન્ડ ને બદલવા પડે, એટલે દ્રષ્ટિ બદલવાની છે એકબીજાને નહીં. સમજાય છે મારી વાત? આપણે બદલવાની દ્રષ્ટિ છે વ્યક્તિઓને નહીં. વ્યક્તિ કોઈ ના બદલાય ભાઈ. રામે રાવણ ને ના બદલી શક્યો, રામ મોક્ષે ગયા, સીતાજી હજુ અહિયાં છે. સમજાય છે? મહાવીર મોક્ષે ગયા, એમના ધર્મ પત્ની હજુ અહિયાં છે. મોક્ષ નો માર્ગ હંમેશા, મુક્તિ નો માર્ગ હંમેશા વ્યક્તિગત જ હોય, કોઈ કાળે સામૂહિક ના હોય. એ ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. શું છે? જયારે ધર્મ ની વાત આવે, પાપ પુણ્ય ની વાત આવે, ત્યારે વ્યક્તિગતે હોય ને સામૂહિક હોય. પાપ પુણ્ય કે ભાઈ હજારો વ્યક્તિ ને મેં દાન આપ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, સેવા કરી વગેરે વગેરે, એ સામૂહિક હોય શકે. પણ જયારે મુક્તિ ની વાત આવે ત્યારે કેવું હોય? ઇન્ડિવિડ્યુઅલ. પછી હસબન્ડ ને વાઈફ ના રિલેશન હોતા નથી. સમજાય છે? ત્યાં હસબન્ડ વાઈફ ના રિલેશન નથી. મારે મોક્ષે જવું છે તો મારે જાગૃત રહેવાનું છે. વાઈફ ને ના રહેવું હોય તો વાઈફ ના જાગૃત રહે. વાઈફ ને જાગૃતિ રાખવી છે, મોક્ષે જવું છે તો એને રાખવાનું, હસબન્ડ ને ના જવું હોય તો ના રાખે. પણ એ મારા ઉપર ડિપેન્ડ છે. એ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે કે સામસામી વસ્તુ છે? સમજાય છે? એમાં રિલેશન નથી. મારે જ્ઞાન સમજવું છે, અનુભવવું છે, તો એ મારો સબ્જેક્ટ છે. મારી નજીકની વ્યક્તિનો સબ્જેક્ટ ના પણ હોય, એ સામૂહિક ના હોય. સમજાય છે? પેલા જમાનામાં તો તીર્થંકરો જયારે દેશને આપતા હતા, રાજાઓ ત્યાં ત્યાં દીક્ષા લઈ લેતા હતા, તો વાઈફ ને પૂછવા જાય, છોકરાઓને પૂછવા જાય, ત્યાં ત્યાં દીક્ષા લઈ લે. એ વખતે વર્ગોળા નતા નહીં કરતા બધાને, આ અત્યારે શરૂ થયા છે. એમ તો વર્ગોળા હોય, સંસાર જ આખો છોડવાનો છે. પણ એ તો આ કાળ એવો છે ને ભાઈ, કળિયુગ. કળિયુગ એટલે શું? બધું ઊંધું. મરી જાય ત્યારે મીણબત્તી હળગાવે, અને જન્મની તારીખે બુજાવવાની, બોલતા નથી બધા. સાચું ખોટું બોલો ને. મરી જાય ત્યારે હળગાવવાની, જીવતો હોય બર્થડે ઉજવે ત્યારે બંધ કરવાની. આ જુઓ કેવું છે વિચિત્રતા, તો જુઓ. એને ખબર જ નથી કે હું શું કરું છું. સોમપુરાએ બનાવેલી પથ્થરની મૂર્તિમાં ભગવાન માને, અવતારો ના અવતારો બગાડે, અને જીવતી કુદરતે બનાવેલી મૂર્તિમાં ભગવાન જ ના દેખાય. જેમાં છે એમાં દેખાય નહીં, ને જેમાં છે નહીં એમાં એ માને છે, અવતારો છે. મારી વાત સમજાય છે? આ જુઓ દ્રષ્ટિ કેવી છે આપણી. હવે ક્યાં અને આમાં ક્યાં આપણે તત્વજ્ઞાન ને પામી શકીએ, ભગવાન ને ઓળખી શકીએ? આ તો બધા માનેલા ભગવાન છે. કયા ભગવાન છે? ભગવાન કોઈ દિવસ દેહ સ્વરૂપી હોઈ શકે? જેને બાળી નાખીએ ભગવાન હોય? દેહ સ્વરૂપે ભગવાન ના હોય, દેહની અંદર હોય. ક્યાં હોય? રામકૃષ્ણ મહાવીર નથી ભગવાન, એની અંદર ભગવાન હતા, જે ભગવાન મોક્ષે ગયા ને શરીરને બાળી નાખ્યો. મારી વાત સમજાય છે? આ તો મંદિર ને જ ભગવાન માને છે. જેને એટલે મંદિર જુદું અને ભગવાન જુદું. મંદિર ની અંદર ભગવાન છે. મંદિર ને ભગવાન કહેવાય? આપણે આરતી કોણ જયારે મંદિર ઉતારીએ, ભગવાન તો અંદર છે ભાઈ. આ મંદિર કહેવાય જેમાં આત્મા પ્રગટ થાય ને, એના માટે શરીર એ મંદિર કહેવાય, અને પરમાત્મા અંદર. સમજાય છે? એટલે શરીર એ રિસ્પેક્ટેડ કહેવાય, વિનય વિવેક કરવાનો, ને એના થકી આપણે એમનો અનુભવ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનો. પણ આની પૂજા ના થાય. શું ના થાય? આ કોઈ કાળે કોઈનું પણ અવિનાશી હોય શકે કે હોય? દ્રષ્ટિ સમજ જાગૃતિ એક જ કહેવાય. દ્રષ્ટિ જાગૃતિ સમજ
સમજ એ પ્રાઇમરી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ વાંચો સાંભળો ત્યારથી પહેલા સમજ પ્રાપ્ત થાય. એ જે સમજ છે એનો જેટલી જાગૃતિ રહે એટલો ઉપયોગ થાય. પણ એ જાગૃતિના ઉપયોગ પછી તમારી એ વસ્તુ દ્રષ્ટિમાં ફિટ થાય. જેમ જેમ ઉપયોગ એમ ફિટ થાય, જેમ જેમ ઉપયોગ. પણ જાગૃતિ હોય તો જ ઉપયોગ થાય, અને જેમ ઉપયોગ થાય એમ તમને ફિટ થાય. ફિટ એટલે તમારી દ્રષ્ટિ પાવરફુલ થતી જાય. એટલે એક વખત તમે તમારી સમજણનો જાગૃતિથી ઉપયોગ કર્યો એટલે તમને બે વખત એ ઉપયોગ કરવાની શક્તિ પ્રાપ્તિ થાય. સમજાય છે? આવી રીતે તમારું અનુભવ જ્ઞાન શું થતું જાય? ઉપયોગ નહીં કરો તો અનુભવ જ્ઞાન પાકું નહીં થાય. પાપ અને પુણ્ય મળશે જે ક્રમિક માર્ગમાં મળતા હતા તે જ પ્રમાણે. રીત ગમે તે હોય, શું કીધું, પૈસા ગમે તે હોય, ગમે તેની પાસે હોય, પણ આ દુનિયાની વિનાશી વસ્તુ જ મળે એનાથી. પછી રાજા પાસે હોય કે ભિખારી પાસે હોય, બોલતા નથી. એમ કોઈ પણ શુભ ક્રિયા કરવાથી પુણ્ય બન જાય, અશુભ ક્રિયા કરવાથી પાપ બન જાય. પછી રીત ગમે તે હોય, શબ્દ ગમે તે હોય, સાધન ગમે તે હોય, એને તત્વજ્ઞાનને લેવા દેવા નથી. શરીર ઉઠે કે આત્મા ઉઠે, પણ છૂટું જ ના પડે ને. ઉઠ્યા ત્યારથી જ અજ્ઞાન આપણને પડે તારે. હજુ આટલા તો વર્ષો ગયા આવે. એટલે કહેવાનો મતલબ કે આપણી જાગૃતિ જોઈએ. એના માટે શું જોઈએ? એટલે મેં તમને દાખલો પણ આપ્યો કે લક્ષ્મી કમાવામાં કેવી જાગૃતિ રાખી છે કસ્ટમરમાં. દરેક કસ્ટમર જાગૃતિ હોય કે ના હોય કે આમાંથી મને શું મળે છે. એ 5 રૂપિયાની વસ્તુ લઈ જાય, 50ની લે કે 500 લે, એમાંથી મને શું મળે છે એ હોય કે નહીં જશે. એક જ વખત બોલે એટલું જ ખાલી, એક કે એક ટ્રાન્ઝેક્શનમાં હોય. એમ જ્ઞાનનો ઉપયોગ એટલે શું, જ્યાં જ્યાં જેની જેની સાથે વ્યવહાર કરતા હોય ત્યાં જ્ઞાનની જાગૃતિ હોવી જોઈએ. એ કઈ અંદર મગજમાં રાખવાની વસ્તુ નથી, અવેરનેસ હોવી જોઈએ. શું હોવી જોઈએ? તો ઘણા લોકો તો મને કે સાહેબ હવે તો અમને જ્ઞાન મળી ગયું, બધું સમજી ગયું, હવે અનુભવ નહીં થાય. મેં કીધું જુઓ, પૈસા કમાવા કેમ એની ચોપડી વાંચીએ અને ગોખી નાખીએ તો પૈસા ઘેર ના આવે, બોલતા નથી. આવે? આખી ગોખી નાખીએ તો ના આવે ને કે આવે? બધું જ્ઞાન મળી ગયું તો ના આવે, બોલતા નથી. મારી વાત સમજાય છે? પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરો તો જ અનુભવ થાય, મળવાથી નહીં. હવે મારી વાત સમજાય છે કે નથી સમજાતી? આપણી કચાશ ઉપયોગમાં છે. શેમાં છે? જ્ઞાની પુરુષના જ્ઞાનમાં કચાશ નથી, આપણા પછી અનુભવ ના થાય ત્યારે કે શું કરીએ, ઘણો બધો થતો હોય કેવી રીતે થાય સાહેબ? સતત તમારી દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞાનના ઉપયોગમાં નથી. જ્ઞાની પુરુષે કહેલી ક્રિયાઓને પૂરી કરવામાં છે, બોલતા નથી. શેમાં ઇન્ટરેસ્ટ છે? ક્રિયા પૂરી. સમજાય છે? અને એનો સંતોષ થઈ જાય છે. કેટલો ઉપયોગ કર્યો એ ખબર નથી. આપણી પોતાની તૈયારી હશે તો કામ થશે. કેવું છે સાહેબ, મને ઘણા બધા સત્સંગમાં આવે તો બધા પૂછે, એજ્યુકેટેડ બધા લોકો, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર બધા આવે તો પૂછે, સ્વામીજી કહે છે તમે આટલો બધો સત્સંગ કરો છો, બધાને આટલું સમજાવો છો, છતાં એ લોકો સમજાવતા નથી, તો તમને કંટાળો નથી આવતો? આવું મને પૂછો સાહેબ, આ બધો રેકોર્ડેડ પ્રશ્ન છે. કારણ કે હું તો તમારે જે પૂછવું એ પૂછો, હું જવાબ બંધાયેલું જ કહું છું. શું કહું છું? મેં કીધું જુઓ, માણસ છે ને આખી જિંદગીમાં વાઇફને સુધારવા માટે પ્રયત્ન કરે, ક્યારે કંટાળતો નથી. બોલતા નથી.
અમારું કામ અમે કરીએ છીએ, તમારું કામ તમે કરો છો. મકંડાનો રોલ છે આ તો, શું છે અમારો આ રોલ છે ભાઈ, તમારો એ રોલ છે. મકંડાનો ક્યાં પ્રશ્ન આવ્યો? રોજ દાંતળ ઘસ ઘસ કરીએ છીએ તોય કંટાળતા, દાંત હવ પડી જાય પણ કંટાળો ના આવે. એ ચોખા એ પાછા સરસ બનાવીને ગોઠવે અંદર, પણ કંટાળો મોહ મોહ છે. શું છે આ તો? અમને તો એવા લોકો એવા પ્રશ્ન પૂછે કે તમને તો આશ્ચર્ય થઈ જાય. અમારો આપણા બેંગ્લોર ના સાયન્ટિસ્ટ છે, ઇસરો, ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનો સાયન્ટિસ્ટ છે, બ્રાહ્મણ છે, ત્રણ સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ જેને આપણું ગુજરાતી છે. આ ચારે સાયન્ટિસ્ટો આપણો સત્સંગ ઇસરોમાં બેંગ્લોર સાંભળે છે. તો એમાંથી એક સાયન્ટિસ્ટે પ્રશ્ન પૂછ્યો મને, મને કે સ્વામીજી મેં આપકા સત્સંગ દો સાલ સે ઇન્ટરનેટ પર સુન રહા હું, ઓર આપકે સત્સંગ કે બારે મેં મેરે કો કોઈ ક્વેશ્ચન નહીં, વો સબ સમજ મેં આ જાતા હૈ કે આપ સાયન્સ મેં ક્યા કહેના ચાહતે હો, મગર મેરા એક પ્રશ્ન હૈ, હું સાયન્ટિસ્ટ છું, મારા મિત્રો બધા સાયન્ટિસ્ટ છે, પણ હું કહું છું એ લોકોને આત્મનિર્ભર, તો એ કે તમારી બિલીફ છે, અમે તો સાયન્ટિસ્ટ એટલે પ્રૂફ માંગીએ, શું માંગીએ, આ તમારી બિલીફ છે, હવે હું શું કરું? કે છે હું માનું છું કે આત્મા છે, પણ એક્સપ્લેન કઈ રીતે કરી શકું એઝ અ સાયન્ટિસ્ટ કે ચોપડીમાં લખ્યું છે એટલે પેલું એક્સેપ્ટ કરે? એ તમારી માન્યતા છે, સમજાય છે? મને કે છે સ્વામીજી કેન યુ ગીવ મી અ પ્રૂફ ઓફ સોલ, તમે મને સોલ નું પ્રૂફ આપી શકો? હું તમારી સાથે છ મહિના રહું, કે છે. શું કે છે? હું તો મારું ઠેકાણું ને તને ક્યારે આપું? એટલે એમ નથી કીધું, આ તમને કીધું, એ મજાક કરી, થોડા હસો ને જરા. જવાબ આપે તો પછી પોસિબલ જેને અનુભવ છે એના માટે પોસિબલ છે, નથી એના માટે ઇમ્પોસિબલ છે. આ સિમ્પલ વસ્તુ છે. મને કે હું બહુ આતુર છું તમારા જવાબ માટે, એને બહુ ઉત્કંઠા હતી. એ તો સાયન્ટિસ્ટ એવું નહીં કે એને અનયુઝ્યુઅલ પહેલા યુઝલેસ પ્રશ્ન નથી પૂછ્યો, એને ઇન્ટરેસ્ટથી પૂછ્યો છે, અને એક સાચી વસ્તુને જાણવા માટે એને પ્રૂફ જોઈતો છે. કે સો દેટ આઈ કેન એક્સપ્લેન ટુ ધ અધર સાયન્ટિસ્ટ, હું કહું યસ આઈ કેન ગીવ યુ. એટલે મેં સાયન્સની ભાષામાં એને વાત કરી, સાયન્સની ભાષામાં. મેં કીધું કે આપણે ઘરમાં બેઠા હોઈએ ને દિવસના બપોરે 12 વાગ્યા હોય ને આખી આ દુનિયા દેખાય આપણને, તો કયા પ્રકાશમાં દેખાય? સૂર્ય નાના પ્રકાશમાં દેખાય ને. રાત્રે આ ઘરમાં બધી વસ્તુ કયા પ્રકાશમાં દેખાય? આ લાઇટમાં દેખાય. એટલે કે દેખનારો અને દ્રશ્ય એ બેની વચ્ચે શું હોવું જોઈએ? પ્રકાશ હોવું જોઈએ. હું દેખનારો હોઉં અને સામે દ્રશ્ય હોય પણ લાઈટ ના હોય દેખાય, એટલે આ સાયન્સ થયું કે નહીં? પદાર્થ અને પદાર્થને જોડાણની વચ્ચે પ્રકાશ હોવો જોઈએ, આ સાયન્સ થયું કે નહીં? બોલતા નથી બધા. તો આ દિવસનું સમજી ગયા કે નહીં? રાતનું સમજી ગયા કે નહીં? તો હવે તમને બધાને પ્રશ્ન પૂછું છું, રાત્રે સપના કયા પ્રકાશમાં દેખાય છે? ગોખેલું નહી બોલવાનું, વિચારીને બોલવાનું. કોના પ્રકાશમાં દેખાય છે? પ્રકાશ વગર દેખાતું નથી, સાબિત થઈ ગયું, બરાબર છે સિદ્ધાંતમાં, અને આપણે જોયું છે તે હકીકત છે. તો પ્રકાશ કોનો? એક મારો પ્રશ્ન છે.
તે સિવાય બીજો કોઈ પ્રસાદ છે અંદર? ભૂલતા નથી બધા. સાબિત થયું કે નહીં? ભૂલતા નથી. થયું કે નહીં? આત્મા રૂપ છે કે નહીં? એના વગર જોઈ શકાય? સમજાય છે? આવી રીતે તો આ અને કહેવાય સાયન્સ. એટલે પ્રશ્ન કોઈ પણ હોય, ઉત્તર તમારી પાસે હોય, સાયન્ટિફિક હોવો જોઈએ. આમ આમ ના કરવાનું હોય, આખી ગોખેલું બોલવાનું છે. તમારું ઓન દર્શન હોવું જોઈએ. શું હોવું જોઈએ? પ્રશ્ન તો ગમે ત્યારે ગમે ત્યાંથી પૂછે. એવું જરૂરી છે કે આપના વાણીમાં હોવું જોઈએ? મને તો એવા પૂછનારા છે, એવું પૂછ્યું છે. સ્વામીજી તમે બધી વાત કરો છો, સમજાય છે, પણ આપતા વાણીમાં ક્યાં છે? મેં કીધું ભાઈ હું ટીચર નથી કે સિલેબસ પ્રમાણે ભણાવું. બોલતા નથી બધા. હું ટીચર નથી કે સિલેબસ પ્રમાણે, હું સાયન્ટિસ્ટ છું, અનુભવ પ્રમાણે બોલું છું. શું કીધું? તમને ના સ્વીકાર થતું હોય તો મને મંજૂર છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ કન્વિન્સ યુ. ચોવીસે તીર્થંકરોની ભાષા કોપી હોય? બોલતા નથી. કેમ અલગ અલગ હોય છે? જવાબ આવ્યો ને? આવ્યો ને જવાબ? કેમ મહાવીરે પાર્શ્વનાથની કોપી ના કરી? પાર્શ્વનાથ ખોટા હતા. સમજાય છે કે નહીં? અનુભવી પુરુષ જ અનુભવની વાત કરી શકે. અનુભવ નથી એને ટીચર તરીકે જ વર્તવું પડે. બોલતા નથી. અને એની ટીચર ને વિદ્યાર્થીની એક જ વિશેષતા, વિદ્યાર્થીનું ધોરણ બદલાય, ટીચર નું ના બદલાય. બોલતા નથી બધા. ટીચર નું ધોરણ ના બદલાય, વિદ્યાર્થીનું બદલાય. બોલતા નથી. પણ ધોરણ બદલાય. એ છઠ્ઠું તો છઠ્ઠું છે, તું રિટાયર થયા ત્યાં સુધી હાથમાં જાય જ નહીં ટીચર, વિદ્યાર્થી જાય. ચોપડીઓની જરૂર નથી, વાંચવાની જરૂર નથી, ઇવન તો માઇન્ડ ની જરૂર નથી. છે ને? અમે ક્યારે આ સત્સંગ ની અંદર પ્રશ્નો નો જવાબ આપવા માટે માઇન્ડ નો યુઝ જ કરતા નથી. અમારે વિઝન હોય. શું છે? સાયન્ટિફિક વિઝન હોય, જેને જૈન પરિભાષામાં અથવા શાસ્ત્ર પરિભાષામાં દર્શન કહેવાય. શું કહેવાય? દર્શન. દર્શન એટલે સનાતન સિદ્ધાંતો નું અનુભવ નું જ્ઞાન, એને દર્શન કહેવાય. એ દર્શન ની ચારણી માંથી જવાબ નીકળે. એટલે અસૈદ્ધાંતિક હોય નહીં. તો એ ઘણા એવું કે છે કે સ્વામીજી તમારી વાત સાચી છે, ખ્યાલ આવી ગયો ને? પણ હજુ ગળે નથી ઉતરતી. શું કીધું? કેટલા કે છે કે અમને તો આ તમારી વાત લોજિકલી સાચી લાગે છે. શું કે છે? પણ ખરેખર હાર્ટલી સ્વીકારાતી નથી. એવા એવા અમને દેશ વિદેશમાં બધા એવા માણસો મળે, ખોપડીઓ મળે. એવું એવું કે સ્વામીજી આપકી વાત તો તર્ક સે અચ્છી લગતી હૈ. શું કે છે? હાર્ટ એક્સેપ્ટ નહીં કરતા હૈ. હું 5-6 વખત બોલે ને અલગ અલગ સમય, એટલે પછી હું દવા આપું એને. શું કરું? એક બે વખત તો દવા ના કરું એને, કે બરાબર છે. 5-6 વખત બોલે પછી હું દવા કરું એને. શું કરું? દવા એવી કરું કે આપને જો કહા વો સચ હૈ, કે હમારી વાત આપકો બુદ્ધિ સે સ્વીકાર હોતી હૈ, હાર્ટ સે નહીં હોતી હૈ. વો આપકી વાત 100% સહી હૈ. જબ જ્યારે રામે કરી ને વાત, ત્યારે પણ લોકો સ્વીકારી નથી બધા. બોલતા નથી બધા. કૃષ્ણએ કરી ત્યારે બધા ના સ્વીકારી, મહાવીરે કરી તોય બધા ના સ્વીકારી. આજે મારી વાત તમે સ્વીકારતા નથી, તો પોસ્ટ તો એક જ થઈ ને? બોલતા નથી. પોસ્ટ તો એક જ થઈ ને? નામ જાયું અમે સમજાઈ એવું જ કરીએ છીએ. પણ તમે સમજી શકતા એટલા માટે નથી. આ હજુ જે માયાની જાળ છે ને, જાળ, એ જાળ વચ્ચે આડી આવી જાય છે. આડી ત્રાટી કપટ કી તાસે દિશત નાહી.
કોઈ રસ્તો નથી સાહેબ, આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં, કોઈ પણ જીવ નહીં ગયેલો. જ્ઞાની જ્ઞાન આપે પણ અનુભવ તો, ગાઈડ મેપ આપે પણ ચાલવું તો બોલતા નથી બધા. ટીચર ભણાવે, ડિગ્રી આપે યુનિવર્સિટી પણ કમાવા તો બોલતા નથી બધા. ખ્યાલ આવે ને, સગા વાળા પહેણાવે પણ જીવન તો બોલતા નથી બધા. હવે કેટલા દાખલા આપું બોલો ને. એ કીધો ને, સ્નાન કોણ કરે છે હું કોણ છું, નાસ્તો કોણ કરે છે હું કોણ છું, આ છૂટું પડવું જોઈએ. અને જે કરે છે એ બધી કુદરતી રચના છે. આ બે હું શુદ્ધાત્મા છું અને કરે છે જ્ઞાનીએ સ્પષ્ટ કીધું, જ્ઞાન નો ઉપયોગ એટલે ભેદ વિજ્ઞાન, પ્રકૃતિ ને પરમાત્મા. પ્રકૃતિ એ સનાતન સત્ય છે અને પ્રકૃતિ એ કુદરતી રચના છે. આપણી હોય કે કુદરતી રચનામાં બ્લેમ શું અને ક્લેમ શું? નો ક્વેશ્ચન નો કમ્પ્લેન. કુદરતી રચનામાં તમે શું કરી શકો? આપણું ઘર હોય અને ઘરનો કોઈ કાચ ફોડી નાખે તો શું કરીએ? ફરિયાદ કરીએ ને આપણે. અને કુદરત વરસાદ પાણી ને આખું મકાન બેસી જાય તો કઈ વાંધો નહીં. ત્યારે તો આપણે લાગે છે કે આને કર્યું આને કર્યું આને કર્યું એટલે તો રાગ દ્વેષ થાય છે. કરતા પદ એ ભ્રાંતિ પદ છે અને ભોગતા પદ એ પણ. હું કર્મ નો કરતા છું, હું કર્મ નો ભોગતા છું એ થિયરી સિદ્ધાંત એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત હોવું. શુદ્ધાત્મા એ કર્મનો કરતા પણ નથી અને કર્મનો ભોગતા પણ. સમજાય છે? એટલે આ સમજતા નથી આપણે બધા. કોણ કરે છે એ જ ખબર નથી. ઘણાને તો એ ખબર નથી પુરુષાર્થ કોને કરવાનો. મને ભાઈ કે પુરુષાર્થ કરવાનો, પણ કરવાનો કઈ રીતે? જ્ઞાન જ નથી આપણી પાસે. બધું પેપર જ્ઞાન છે. બધું કેવું જ્ઞાન છે? એટલે સાંભળેલું કે વાંચેલું, બસ એટલું જ છે. કોઈ સૈદ્ધાંતિક દ્રષ્ટિ નથી આપણી. પુરુષાર્થ કોણ કરે એ ખબર નથી. આત્મા સંપૂર્ણ ચેતન છે, સમર્થ છે અને સ્વતંત્ર છે. એને પુરુષાર્થની મન વચન કાયા પર ને પરાધીન છે એ પુરુષાર્થ કરી શકે એમ નથી. તો પુરુષાર્થ કોણ કરે? પણ નામ શું આપવાનું? એટલે એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. શું કહેવાય? જે નવી પ્રતિષ્ઠા કરે છે, જેવી પ્રતિષ્ઠા કરે એવું તમને ફળ આપશે. પ્રતિષ્ઠાની અંદર તમારું ઇન્ટેન્શન આવી જાય, ભાવ આવી જાય. સમજાય છે? ધે ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ. આ પ્રતિષ્ઠિત આત્મામાં આ બધું થાય છે. નથી દેહમાં થતું, નથી આત્મામાં થતું. એ આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આ તો કે આજ્ઞા હતો કે મારે પાડવાની, સંભાળ નીકળ તો કે મારે કરવાનું, પછી કે હું તો કે પરને પરાધીન, તો બેનો મેર કેમ ન પડે? એક બાજુ પરને પરાધીન, પાછો પુરુષાર્થ કરી શકે? આ કોન્સેપ્ટ કુછ ગયા બેસે મેર બે છે કે, પણ આપણને ખબર જ નથી કોણે પુરુષાર્થ કરવાનો, કોણ પુરુષાર્થ કરે છે એ જ ખબર નથી. કરે છે પણ એ સમજે તો ઉકલે કાયમી. આ સમજવાનું છે.
અને ખાલી સમજવાનું છે, દ્રષ્ટિથી બોલવાનું કે કરવાનું નથી, એ તો ફરજિયાત વાત છે. ભગવાને આખા જગતને જે મુક્ત થઈ ગયા એને આખા જગતને નિર્દોષ જોયું, જોયું કે નહીં, અકર્તા જોયું. આપણે એ જગત ને દોષિત જોઈએ છે, કરતા જોઈએ છે, તો ફેર ક્યાં છે? ક્રિયામાં કે દ્રષ્ટિમાં? તો પુરુષાર્થ ક્યાં છે? કે હું આમ કરું તો આમ થાય, આમ કરું એટલે ભાઈ કરવા જ ના થાય, દ્રષ્ટિની વાત છે. સારી વાત છે, દ્રષ્ટિની વાત છે. મારે એક ભાઈબંધ હતા અમારા રાજસ્થાન ની અંદર, બહુ ઉંમર લાયક કાકા છે, લગભગ 80-85 વર્ષના છે. તો કાકા કે એક મારો મિત્ર છે કે છેલ્લા 12 વર્ષથી કે છે 10 લાખ રૂપિયા પાછા નથી આપતો અને મને ચેન નથી પડતું. શું કે રાતે યાદ આવે ને ઊંઘડી જાય. પછી તે પછી મને મને કાકા કે દેખો આપ ઉત્તર દેને વાલે તો દેવો, મગર ઇતના ધ્યાન રખના, યે મત બતાના વ્યવસ્થિત, એવું મત બતાના. બન્યું તે ના મત બોલના, અથડામણ ટાળો નહીં, કહેના ભોગવેની ભૂલ નહીં બોલના, ઉસકે બાદ કોઈ ઉત્તર હોય તો બતાવો. યે તો કમ્પ્લીટ હો ગયા હૈ, ફિર ભી ક્વેશ્ચન હૈ. હા પણ એ કે જે જવાબ સાંભળી આપીને સાચી તો પછી આ પ્રશ્ન છે, એટલે આનું આપવાનું હોય તો ના આપશો. આ બનેલો છે, આપણે રેકોર્ડિંગમાં છે. તો પછી મેં કીધું નહીં, હું આ તમને જવાબ નહીં આપું. તો કે આપ ક્યાં કહે રહ્યા હો? મેં કીધું તમારી પાસે મિલકત કેટલી છે? કે 4-5 કરોડ રૂપિયા હશે, 82-83 વર્ષે મકાન છે, મિલકત છે, કેશ પૈસા છે, બેંકની આપણી છે, વગેરે વગેરે. એ 4-5 કરોડ રૂપિયાનું મારી પાસે અત્યારે ભંડોળ છે, કેશ અથવા કાઇન્ડ ઓફ કેશ. મેં એમને વાત કરી કે છે અને ભોગવો ને ના છે એની શું કામ કામ કરો છો? આ તમારી પાસે 5 કરોડ તો છે ને, તો ભોગવો ને. તમારે આ 10 લાખ રૂપિયાનો સ્ટોક માર્કેટમાં આવ્યો તો વધુ નહીં ને. તમારું આ મકાન છે, તમે 1 કરોડમાં ખરીદ્યું, હવે આજે 75 લાખ થાય તો તમને વધુ નથી ને? તો ઊંઘ આવે ને કે ના આવે? સ્ટોક માર્કેટમાં 1 કરોડના 75 લાખ થાય તો ઊંઘ આવે કે નહીં? કે ફરિયાદ કરીએ તો પછી આ 10 લાખ લઈ ગયું તો ફરિયાદ કેમ? તમારે સમજવાનું છે કે મારો હિસાબ છે, હિસાબ વગર એની પાસે લેવાની શક્તિ આવી ક્યાંથી? તમારી પાસે આપવાની શક્તિ નથી, એની પાસે લેવાય નથી. આ શું છે? આ કુદરતી રચના છે, તમને આપ્યું એને લીધું, એ બંને શું છે? અવસ્થા માત્ર. કુદરતી રચના જો તમને સમજાશે તો કમ્પ્લેન ક્વેશ્ચન. અને છે એને ભોગવો. શું કીધું? છે એને ભોગવો. જે તમારી પાસે છે અત્યારે તમારું છે, એને ભોગવો ને. પણ જેટલું લઈ ગયો છે એના માટે સામાન્ય ભાવે પ્રયત્ન કરો, આટલું હેડેક કરવાની ક્યાં જરૂર છે? મારી વાત સમજાય છે બધાને કે અધર જાય છે? દાખલો આપો. દાખલો આપો પણ એમ કહું છું એટલે મને તમારો કોન્સેપ્ટ મને ખ્યાલ આવે. આપણને એ તો એને વર્તમાન જ લાગે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આપણી પાસે એટલી સત્તા છે, છે એને વાપરો, નથી એની કાળ ના કરો. શું કીધું? કોઈ દિવસ સુખી નહીં થવાય. મારો છોકરો છે અત્યારે કોઈ કામનો નથી, તો નથી એ રીતે જીવો. પણ આ તો છે અને હેલ્પ નથી કરતો એવી ફરિયાદથી જીવે છે, બોલતા નથી બધા. સમજાય છે? તમે કોઈ પણ પરિસ્થિતિમાં સુખી કઈ રીતે થઈ શકો? વાસ્તવિકતાને સ્વીકાર કરો. તો વાસ્તવિકતાને કે અત્યારે નથી આપતો માટે મારો હિસાબ નથી.
આ જગતમાં કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો આત્મા કે લેવાની સ્વતંત્ર શક્તિ હોય તો પછી શા માટે બ્લેમ કરો છો એના ઉપર કે આપે છે કે નથી આપતો. મેં ઘણા બધા સત્સંગમાં કીધું છે, ભોગવ્યું તે તમારું, ભેગું કરવું બીજાનું. બોલતા નથી બધા. ભોગવ્યું તે તમારું, ભેગું કરવું પછી બીજા અવતારમાં છોકરો ના આપે આપણને. બધા પુરાવા આપીએ આપણે ગયા અવતારમાં બાપ હોતે વાત હોય કે આપે. એટલે ભોગવ્યું તે અને ભેગું કર્યું એ, સમજી ગયા? એટલે છે પ્રાપ્ત ને ભોગવો. શું કઉ છું? અપ્રાપ્ત ની ચિંતા, જે નથી એનું શું કરવાનું? અત્યારે છે એને ભોગવાનું. અત્યારે હું કહું કે આટલા બધા મહાત્મા આવ્યા છે, એની સાથે મારે વાત કરવાનું કે કોણ નથી આવ્યા ને યાદ કરવાનું. બોલતા નથી. મારે આવ્યો છું અહીંયા જે આવ્યા છે એના માટે વાત કરવાની કે નથી આવ્યા એના માટે વાત કરવાની છે? આ તો કે કોણ આવ્યા છે ને કોણ નથી આવ્યા એનું લિસ્ટ બનાવો. કે આ દુખી થવાના રસ્તા છે કે સુખી થવાના? લગ્નમાં 2000 ને આમંત્રણ આપ્યું પણ દુઃખ છે એનું 10 ના આવ્યા એનું જોયું નથી. આયા એની તો વેલ્યુ નથી, જે નથી આયા એની જ માથા ગુજરાત. આ દુખી થવાના રસ્તા આયા એને સંતોષ આપવું નથી, ના આયા એના સંજોગો. સમજાવ્યું કે નહીં? આપણને આ ખબર જ પડતી નથી. અજ્ઞાન ઘૂસી ગયું છે પણ અજ્ઞાન કાઢવું છે કે રાખવું છે? અજ્ઞાન ને અજ્ઞાન તરીકે સ્વીકારશો તો જ હશે ને, અજ્ઞાન ને જ્ઞાન તરીકે સ્વીકારશો તો? પૈસા ઘડિયાળ બરાબર છે એટલે વાંધો નહીં ખાવા. એટલે 5 મિનિટ સુધી આરામ નહીં કરતો. તમારી વાહે પણ તમારે એની વાહે પડવાનું, એ જ છે ને તમારો પ્રશ્ન. ઘરવાળા તમારી વાહે પડે ને તમારે એની વાહે પડવાનું પ્રશ્ન તો આ જ છે ને. આપડે કેવાનું કે જયશે શું કરીએ? તમને પેલા આપણે વાલિયા લૂંટાવાનું ખબર છે કે નહીં? બોલતા નથી. શું ખબર છે? ના પણ એના જીવનનો પ્રસંગ કોને લૂંટારા પછી નથી કેતો. વાલીઓ લૂંટારો હતો ને તો એક સંન્યાસી રસ્તામાં નીકળ્યા તો સંન્યાસી ને કે હું તને મારી નાખું. કે છું સંન્યાસી કે તું મારી નાખ્યાનું મને વાંધો નથી, પણ તું તારા ઘેર ઘરવાળાને પૂછાય ભૈરા છોકરાઓને કે તું જે મારે છે અને લોકોને લૂંટે છે એની મિલકત તો તારા પરિવાર વાપરે છે, બરાબર છે? પણ તે તું પાપ કરે છે એ પાપમાં ભાગીદાર છે? જ્યાં પૂછ્યા ના સમજાય તે પૂછવા ગયો વાઈફને છોકરાઓને કે ભાઈ હું જે પાપની લક્ષ્મી તમને આપું છું એ તો બધા વાપરો છો પણ પાપમાં ભાગીદાર ખરા? તો બધાએ ના પાડે. બોલતા નથી. ના સમજ્યા? જોઈ પાપો આપણે પ્રયત્ન કરીશું તો જ આવશે. અને પ્રયત્ન કરવાની એક લિમિટ તો હોય કે ના? વાહે પડવાથી ઉલટા રાજવેશ થાય, એક લિમિટ હોય. 1, 2, 5, 15 પછી કેટલી વખત તમે પછી રાગ દ્વેષ થાય, ઘરમાં ગરબી થાય, કોર્ટ કચેરી થાય, મારામારી થાય, ફાયદો શું થાય? તમારા છે તે જવાના નથી ને જાય છે તમારા. તમારું હોય તે જાય નહીં ને જાય તમારું હોય. માટે ગયું ત્યારથી સમજી લેવાનું કે આપણો નથી. માણસ હોઉં જતા રહે છે તોય સ્વીકારીએ છીએ. બોલતા નથી. પાછા બોલાવીએ છીએ. બાપા તમે તો ગયા 4 છોકરા મૂકીને, મારે શું કરું? પાછા આવો. આવે જીવતા નથી પાછા તો પૈસા પાછા આવે. રિઝર્વ બેંકે એક નોટ કાઢીએ કાઢી પાછી આવે જ નહીં. આવે કે મેં આટલી કાઢી પાછી લાવો? તમે ના આવે. લોકોના વ્યવહારમાં કે એમાં આપણી લક્ષ્મી વ્યવહારમાં કહે છે. સમજાય છે?
સામાન્ય ભાવે પ્રયત્ન કરવું, વિશેષ કકરાટ ખસાય કરવાની જરૂર નથી ભાઈ. એમાં આગલો ભાવ ખરાબ થાય છે. શું થાય છે? ભાવ બગડે ને તો ભાવ બગડે. સામાન્ય ભાવે પ્રયત્ન કરવામાં વાંધો નથી કહેતો. સામાન્ય ભાવે એઝ અ હ્યુમેનિટી અને બેઝ ઓફ હ્યુમેનિટી, એનાથી નીચે ના જવું આપણે. એ તો પૈસા એ જાય ને આપતો ભાવે બગડશે. વેર બાંધી સમજાય છે. આપણે બી નોર્મલ, સામાન્ય નોર્મલ બનવું, બહુ અતિ એટલે એમાં આવેગમાં આવી જવાની જરૂર નથી. સમજાય છે. બીજા કોઈને પૂછવું છે બે ત્રણ મિનિટ ની વાત છે, છૂટકો જ નહીં હોય ને ભાઈ. ના માનવું હોય તો મને કે આ ખોટું છે, એવું કે તો કે પ્રકાશ કોણ છે. બરાબર છે. હું ખોટો હોય તો જવાબ આપી શકે ને, પણ સાચો કે ભાઈ આ નહીં પણ આ છે. ઓપ્શન ના હોય તો શું કરે? નો ચોઈસ, દે હેવ ટુ એક્સેપ્ટ વિધાઉટ ચોઈસ. તમારે મને કેવું હોય કે તમારો આન્સર ખોટો છે તો આછો કેવો પડે કે ના કેવો પડે? બીજો કોઈ ઓપ્શન છે? આપણે છૂટું રહેવાનું કે હું શુદ્ધાત્મા છું અને અવસ્થા માત્ર કુદરતી રચના છે. હું શુદ્ધાત્મા છું, મન વચનું કાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ જ જોજો કરવાનો છે. કુદરતી રચનામાં હું કરતા નથી, તે કરતા નથી અને તે હોય કરતા. બધાની અંદર હું છું શુદ્ધાત્મા રૂપે, અને બહારનો બધો ભાગ આના સહિત બધો ભાવ કુદરતી રચના છે. મારો હોય, બીજાનો હોય કે બીજાઓનો હોય. સમજાય છે. આ બે જ વસ્તુ તમારે પાકી કર કરવાની છે, અને કુદરતી રચનામાં ક્યારે બ્લેમ અને ક્લેમ ના હોય. શું ના હોય? મળે તોય બ્લેમ નહીં અને જતા રહે તોય પણ. આ નામ કુદરતી રચના. કુદરતી રચના તમારું ચાલે જ નહીં તો. સમજાય છે. ચાલતું હોય તો રામ વનવાસ જાય, ચાલતું હોય તો સીતાજી ઉપાડી જાય. ચાલે જ નહીં. કુદરતી રચનામાં શું થાય? કુદરતી રચના એટલે તમારા કર્મનો ખેલ. હવે તમે શું કરી શકો? હવે ના સ્વીકારો તો રાજવાસ થશે. એટલે જ્ઞાન નો મતલબ એ, કોઈ પણ સંજોગો ગમે તેવા જીવનમાં આવે, ગમતા કે ના ગમતા, સાધન રૂપે, સંબંધ રૂપે કે સત્તા રૂપે, પણ બન્યું એટલે એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ વિધાઉટ કમ્પ્લેન એન્ડ ક્વેશ્ચન, તો ઉકેલ આવશે. અને નહીં એક્સેપ્ટ કરો ને કમ્પ્લેન ક્વેશ્ચન કરશો તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ વર્લ્ડ. એક ભાઈ બહુ ફરિયાદ કરતા હતા એમના વાઇફ વિશે, કે એમનો સ્વભાવ કચકચ કરવા વાળો છે. કેવો છે? પછી પાંચ છ કમ્પ્લેન લખીને આવ્યા હતા મને, કે સ્વામીજી હવે સમજાવો હું કરું હું. આમાં કઈ કરવાનું નહીં, હારી છે હારી છે કહીને નિકાલ લાવો. જો ફરિયાદ કરી તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર એઝ ઇટ ઇઝ. હિસાબ પૂરો કરી નાખો, જે હોય તે, ગમતો કે ના ગમતો, પૂરો કરી નાખો. ફરિયાદ કરશો પાછું. આ કુદરતનો ઇટ્સ અ લો ઓફ નેચર છે, કુદરતનો કાનૂન છે. એક્શન એન્ડ રિએક્શન, કોઝ એન્ડ ઇફેક્ટ, બર્થ એન્ડ રિબર્થ. પોઝિટિવ નહીં, પોઝિટિવ તો જુદી વસ્તુ છે. સાયન્સ એટલે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો, નોટ પોઝિટિવ નોટ નેગેટિવ. ફેક્ટ ને એક્સેપ્ટ કરો. શું કીધું? હું કોઈને હેલ્પ કરું એફેક્ટ છે ના ઉદય કર્મ છે. પેલો મને હેલ્પ ના કરે હું હેલ્પ કરતો હોય એ ઉદય કર્મ છે. અને ફેક્ટ શું છે? તો મેં હેલ્પ કરી તે કુદરતી રચના, પેલો ના કરે તે. એટલે ફરિયાદ નહીં, મેં કર્યું એનું ગૌરવ નહીં, અને પેલો ના કરે એની ટીકા નહીં. સંજોગો કવિરાજ નું પદ છે, સંજોગાધીન છે માનવ ભમરડો અકડ અમે ઉપાદ ફરતો. પોતાની ભૂલો ને કહે છે સ્વમાની, બુદ્ધિ બીજાને માને અભિમાની. પોતાની બુદ્ધિ ને શું માને? સ્વમાની. અને બીજાની બુદ્ધિ ને અભિમાની.
વિપરીત બુદ્ધિ જો ચાલે મરમાની સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી. સમજાય છે? સંજોગાધીન છે માનવ ભમરડો. મને તો પેલા ભાઈ કે આને ભમરડો કેમ કીધો જ્ઞાની? મેં કહું ભમરડો છે ને, આ જાળ હોય ને, ભમરડો હોય ને, ભમરડો ને જાળ વીટવી પડે, પછી આમ ફેરવીએ તો ભમરડો ફરે ફરે. તારે જાળ ક્યાં હોય? ફેરવનારના હાથમાં હોય. અને ભમરડો કેવો હોય? સ્વતંત્ર હોય. તો ભમરડો શું કે છે? હું મારી સ્વતંત્ર શક્તિથી કેવો ભરું છું? છે કોઈ મને ફેરવનાર? બોલતા નથી બધા, સમજાય છે? પણ જ્યારથી પેલા ના ફેરવ્યું હોય તો આપડે મૂક્યું તો ભરે? પણ એ તો એને અજ્ઞાન છે ને કે હું જો કયું મને ફેરવનાર છે, કેવો ભરું છું મારી સ્વતંત્ર શક્તિ. એવું આ મન વચન કાયા રૂપી ભમરડો છે એ એવું જ કે છે, હું કેવું વિચારું, હું કેવું બોલું છું, હું કેવું વર્તું છું, આ આવું જ બોલે છે. એને ખબર નથી કે આ ગયા અવતારના કર્મની જાળથી ભરે છે. આ જાળ કુદરત પાસે છે, એ કુદરત જાળ પ્રમાણે આ ભમેડાને ફેરવે છે. પણ જાળ એની પાસે છે, ફરે છે આ ભમેડો, એટલે એનું શું લાગે છે? જો કોઈ છે મને ફેરવે, હું જ ભરું છું ને. ના સમજાયું? સમજાયું કે નહીં? જાળ કોની પાસે છે? અને કુદરત આ ભમેડાને ફેરવે છે, અને આ હું માને છે. તો મને કોઈ ફેરવે છે, હું કેવો સ્વતંત્ર ભરું છું? એટલે ભાઈ જાળ થી તું ભરે છે, આ કર્મની જાળના પાવર થી તું ભરે છે, તારી સ્વતંત્ર શક્તિ નથી. સમજાય છે? ચલો સમય થઈ ગયો, આપણે પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.